Namastvanantaya Sahasramurtaye Sahasrapadakshishurorubahave Sahasranamne Purushaya Shashvate Sahasrakoti Yugadharine Namah Hari Yo Hari Yo Hari Hari Yo Guru Da Brahma Guru Da Vishnu Guru Da Devo Maheshwara Guru Saksat Param Brahma Tasmai Shri Gurave Namah Yanta Pravishya Mama Vajami Mambra Sumta संजीवयत्य किल शक्तिधर स्वधामना अन्यास्तहस्त चरणस्रवणत्वगादिन प्राणानमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॐ नमो भगवते वासुदेवाय सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् दुल्हारे राम रघुपति राघव राजा राम
बैठ पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम जय हो श्री हरि तुलसी घट में राम जब बोलो तब सीता राम हे मुख में तुलसी घट में राम जब बोलो तब सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम जय रघुपति राघव राजा राम पतित पावन सीताराम हाथ से कर घर के काम मुख से बोलो सीताराम हे हाथ से करिए घर के काम मुख से जपिए सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम जय रघुपति राघव राजा राम पतित पावन सीताराम जय पतित पावन सीताराम जय पतित पावन सीताराम श्री रामचंद्र भगवान की जय भगवान श्री नारायण गरुड़ जी ने विधिविध कथाओं संभळावे छे अने ये भयानक कथाओं सांभळीने स्वयं गरुड़ जी पण एक वक्त ध्रुजी गया छे इति श्रुत्वा तु गरुड़ कंपतो स्वस्थ पुत्रवत जेम वायु वाये अने झाड़ना पांदड़ा जेम हले विचार करो स्वयं भगवान नारायण जेनी जोड़े छे एवो જીવ પણ આ નરકની યાતનાઓ અને ગરુડ પુરાણની કથા સાંભળીને ભય પામે છે જેની સાથે સ્વયં ભગવાન છે જેની પીઠે ભગવાન બિરાજમાન થયા છે એવી વ્યક્તિને પણ પોતાના કર્મનો ભય લાગે છે ગીતાજીના 16મા અધ્યાયનો પહેલો શ્લોક જે ભગવાનનો ભય ભક્ત હોય અને ભગવાનને શું શું ગમે છે એ 16મા અધ્યાયમાં તમે વાંચી લો તો ખબર પડે કે આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ભગવાનને કેવા વ્યક્તિ ગમે છે અને ભગવાનનો જે ભક્ત હોય એના લક્ષણ કેવા હોય તો ભગવાન કહે છે અર્જુનને કે અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ ભગવાન કહે છે કે મારો ભક્ત હોય ને એની પહેલી નિશાની કોઈથી બીએ નહીં ભક્ત કોઈનાથી બીએ નહીં પછી ભક્તથી પણ કોઈ બીએ નહીં નકર એવો એક પોતે ભલે કોઈનાથી ન બીતોય પણ એનાથી આખું ગામ બીતું ઘરમાં એન્ટ્રી થાય એટલે છોકરાઓ બિચારા રમતા બંધ થઈ જાય આવો નહીં એ પણ કોઈનાથી બીએ નહીં અને લોકો પણ એનાથી બીએ અભયમ કારણ કે ભય એને લાગે જેનું વર્તન ચોખ્ખું નથી છે ને મારા ગુરુજી કહેતા કે આપણે ખોટું બોલીએ તો બધું યાદ રાખવું પડે કોને શું કીધું છે પણ સાચાને કોઈ ભય રાખવો નહીં એને કંઈ યાદ રાખવાની જરૂર નહીં બહુ ખોટો બોલનારની મેમોરી જલ્દી ખરાબ થઈ જાય છે તો ભગવાનનો જે ભક્ત હોય કેવો હોય તો અભયમ હોય એને કોઈનાથી ભય ન હોય એને એનાથી કોઈ ભય ન પામતું સત્વ
સંસુદ્ધિર એ સત્યના માર્ગે ચાલનારો હોય, અને જ્ઞાન યોગ વ્યવસ્થિત એ જ્ઞાની હોય. પાછો ભગવાનનો ભક્ત ડાયરેક્ટ જ્ઞાની હોય ને એ કદાચ ભક્ત ન હોય એવું બની શકે, પણ ભક્ત હોય ને જ્ઞાની ન હોય એવું કોઈ દિવસ ન બને છે ને. જ્ઞાનીને અભિમાન આવે અને કદાચ ભક્તિ ન કરી શકે. જ્ઞાનીને લાગે હવે મારા જેવો કોઈ નહીં, હું સંપૂર્ણ છું. પણ અહંકારની આહુતિ વગર યજ્ઞો બધા અધૂરા, અને સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર માનવી માત્ર અધૂરા. આપણે બધા અધૂરા છીએ, આપણામાંથી કોઈ પૂર્ણ નથી. પૂર્ણ કોણ છે? પરમાત્મા છે, ઈશ્વર પરિપૂર્ણ છે. ઈશ્વર પરિપૂર્ણ છે ને ઈશ્વરે આખા બ્રહ્માંડનું નિર્માણ કર્યું. ક્યાંથી નિર્માણ કર્યું? જરા વિચાર કરો, આ પૃથ્વી તણા પીંડા કર્યા, રજ લાવતો ક્યાંથી હશે? આ પૃથ્વીનો પીંડો બનાવ્યો, સૂર્ય બનાવ્યો, મંગળ બનાવ્યો, આ બધી માટી ક્યાંથી લાવ્યા ભગવાન? અને એ પીંડા બનાવ્યા પૃથ્વીનો, સૂર્યનો. કોઈ બેન રોટલી બનાવતા હોય તો રોટલી બનાવવા માટે પહેલા તો લોટનો પીંડો બનાવવો પડે ને, ગોળ. તો જે હથેળીનું માપ છે ને એટલું જ પીંડો બને, એનાથી મોટો પીંડો બને નહીં. વિજ્ઞાન એમ કે છે કે આપણી પૃથ્વી કદાચ બૃહસ્પતિ 13 ગણો મોટો છે, અને બૃહસ્પતિ કરતા ભગવાન સૂર્ય આદિત્ય 20 ગણા મોટા છે. તો ભગવાનના હથેળી કેટલી હશે? આ બધા મોટા મોટા પિંડા ઘડી અને કોઈ પણ જાતના આધાર વગર આ આકાશમાં રાખી દીધા. કોઈ પણ જાતનો આધાર નહીં, અને આકાશમાં સ્થિર કરી દીધા. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની અંદર એક એવી કથા છે કે ભગવાન પૃથ્વીને હિરણાક્ષ નામનો રાક્ષસ જળની અંદર લઈ ગયો. ભગવાન વરાહનો રૂપ ધારણ કરીને હિરણાક્ષ સાથે યુદ્ધ કરે છે, અને એ કેટલો વિશાળ હતો ખબર છે? પૃથ્વીને ઓસુક બનાવીને સૂતો હતો. વિચાર કરો, જેનું પૃથ્વી આખો તકિયો હોય તો એનું માથું કેટલું મોટું. પણ ભગવાન એને મારવા માટે એનાથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે, ગદા યુદ્ધ કરે છે જળની અંદર. પછી અસુરને માર્યો, અને પછી પૃથ્વીને લઈને ભગવાન વરાહ બહાર આવે છે. અને એ વખતે વરાહ અને પૃથ્વીની સુગંધ આવી છે, અને પૃથ્વી ભગવાનને કહે છે કે હે પરમાત્મા, તમે મને સ્પર્શ કર્યો છે, હું તો કુંવારી હતી, એટલે હવે તમે મારો સ્વીકાર કરો. અને ત્યારે ભગવાન પૃથ્વીનો સ્વીકાર કરે છે. એટલે ભગવાન નારાયણની ત્રણ પત્ની છે, એક માયાદેવી, એક છે લક્ષ્મીજી, અને એક ધરતી માતા. નહીં તમે રોજ સવારના ગાતા છો ભગવાનને પ્રાર્થના, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વમે. હે વિષ્ણુ ભગવાનની પત્ની, મારી માં સમુદ્રરૂપી જળવાળી અને પર્વતરૂપી સ્તનવાળી, હે મારી માં, જેમ માનું દૂધ પીને આપણે મોટા થઈએ, એમ પર્વતમાંથી પણ જે નદીઓ રહે છે ધરતીમાંનું ધાવણ છે ભાઈ, અને એમાંથી અન્ન પાકે છે, અને એ અન્નથી આપણે બધા પુષ્ટ થઈએ છીએ. ગીતામાં ભગવાન કહે છે કે અન્નાદ ભવતી ભૂતાની. આપણે બધા સેનામાં થયા? અન્નમાંથી. પણ અન્ન સેનાથી થાય? તો કીધું પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદ થાય તો અન્ન થાય, વરસાદ ન થાય તો અનાજ પાકે નહીં. તો પછી વરસાદ કેમ થાય? તો યજ્ઞાદ ભવતી પર્જન્ય. યજ્ઞ કરો તો વરસાદ થાય, અને યજ્ઞ કર્મ સમુદ્ભવ. એટલા માટે હે જીવ, તું યજ્ઞ કર. અને ઘણા બધા યજ્ઞો છે, કોકને જમાડો એ પણ યજ્ઞ છે. હે, અરે કોકની વાત સાંભળો ને એ પણ યજ્ઞ છે. કોઈ માણસ પોતાનું મન હલકું કરવા માટે તમને બે શબ્દ કહે, તમે એની વાત સાંભળો અથવા એને સાંત્વના આપો, એ પણ એક પ્રકારનું યજ્ઞ છે. આ પ્રાર્થના સભા શું છે? એ તો છે, લોકો આવે મળે, જે સદગત થયા છે એના જે સંતાન હોય એને લોકો સાંત્વના આપે ભાઈ, અને બધા લોકો આવે એટલે એ પરિવારને એમ લાગે કે નહીં અમે એકલા નથી, અમારી સાથે ઘણા બધા લોકો છે જેમને સાંત્વના આપવા માટે આવ્યા છે.
અને એટલા માટે કોઈ પરિવારમાં આવું કારણ બની જાય એટલે પરિવારના બધા લોકો એક સાથે રહે, એક સાથે જમે, એક સાથે રહે. કારણ કે એકલા પડી જાય ને તેનો વિરહ બહુ સતાવે આપણને. એટલા માટે ભગવાન કહે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો ભગવાનની બીજી પત્ની કઈ છે? ધરતી માતા. એક પત્ની છે માયાદેવી. આપણે કહીએ ને આ બધી ભગવાનની માયા જ, અને ભગવાનની એક પત્ની છે લક્ષ્મી. આમ ત્રણ પત્નીઓના પતિ હોવાથી ભગવાનને તિરુપતિ કહેવાય છે. નહીં તો નામ તિરુપતિ નથી, એમનું નામ તો બાલાજી છે. તિરુપતિ બાલાજી એટલે ત્રણ પત્નીઓના પતિ એવા બાલાજી ભગવાન. એ ભગવાન નારાયણનું જ સ્વરૂપ છે. અને દરેક મંદિરની કંઈક વિશેષતા હોય. તિરુપતિ બાલાજીની એક વિશેષતા છે કે જે લોકો જાય પોતાને કેશ આપે. ક્યારેક વિચાર થાય કે ભગવાન આ બધા કેશ આપવાથી ભગવાનને શું ફરક પડે? ભાઈ ભગવાનને કઈ ફરક ન પડે પણ મને તમને બહુ ફરક પડી જાય. એમાં તો આપણા લોકોની વાત અલગ છે, પણ સાઉથમાં એક સિસ્ટમ છે કે લગ્ન થઈ જાય ને પછી પહેલા પતિ પત્ની બેઉ બાલાજી જાય અને મુંડન કરાય. તો બાલાજીમાં કોઈ સંતે બેનને પૂછ્યું કે બેન તમે શા માટે આ મુંડન કરાવ્યું, તમારે તો હમણાં તો લગ્ન થયા છે. ત્યારે બેને બહુ સુંદર જવાબ આપ્યો કે આપણને જે વધારેમાં વધારે પ્રિય હોય ને એ વસ્તુ ભગવાનને અપાય, જે આપણને ગમતું હોય અપાય ભગવાનને. આપણને સૌથી વધારે શું ગમે છે? સુંદરતા. કેમ સુંદરતા ગમે છે? એટલે તો આપણે ઘરને સજાવીએ છીએ, ઘર મારું સુંદર લાગે, આપણે આપણા કેશ સજાવીએ છીએ, આપણે મેકઅપ કરીએ છીએ, આપણે સારા વસ્ત્રો પહેરીએ છીએ. શા માટે? કે આપણને સુંદરતા બહુ જ ગમે છે. ગંદકી આપણને ગમતી નથી, આપણને સુંદરતા સ્વચ્છતા બને તમને બહુ ગમે છે. તો જે વસ્તુ આપણને ગમતી હોય ભગવાનને આપણે એ જ આપીએ. એટલે બહેનો શું કરે કે મનમાં વિચાર કરે કે મારી સુંદરતા શેનાથી છે? કોઈ સારી સાડીથી મારી સુંદરતા છે કે સારા ગરેણાથી મારી સુંદરતા છે? તો કે નહીં, આ બધું હોય પણ જો માથામાં કેશ ન હોય તો સુંદર લાગે. એટલે મારી સુંદરતા શેનાથી છે? કેશથી છે. તો હે ભગવાન, જે મારા શરીરને સુંદર લગાવે છે એવા મારા કેશ અને મને વાલામાં વાલી વસ્તુ. બહેનોને પોતાના કેશ બહુ પ્રિય હોય. તો હે ભગવાન, એ મારી પ્રિય વસ્તુ હું તમારા ચરણોમાં ધરાવું છું. અને બહેનો એમ કે અમે કેશ એટલા માટે આપીએ છીએ કે અમને અભિમાન ન થાય. કારણ કે કેશ રાખીએ તો રૂપાળા લાગીને રૂપનું અભિમાન થાય, પણ આ જગતમાં કોઈ રૂપાળામાં રૂપાળા કોઈ હોય ને તો એ આપણા ભગવાન છે. એનાથી રૂપાળો કોઈ નથી. હા, હે, એટલા માટે આપણે આપણી ગમતી વસ્તુ, આપણી ભાવતી વસ્તુ આપણે ભગવાનને આપીએ. મીરાબાઈએ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી નાખ્યું, પોતાનું આખું શરીર. વિચાર કરો, રાજરાણી હતી, કઈ સામાન્ય ન હતી. ઘરમાં જમવાનો બંદોબસ્ત ન થતો હોય ને કામ ન કરવું પડે ને એટલા માટે ભગવા વસ્ત્ર ધારણ કરે ને એને સાધુ ન કહેવાય, એને તો બાવો કહેવાય. પણ લાખો કરોડની સંપત્તિ હોય એ બધાને લાત મારીને ભગવાનનું ભજન કરવા લાગી જાય એને જ સાચા સંત કહેવાય. ત્યાગ કરે ને એ જ સાચો સંત છે. તમે જુઓ, સ્વામી છે એને ત્યાગ કરી શકે, નોકર ત્યાગ ન કરી શકે. દાખલા તરીકે એક સ્ત્રીનો જે પતિ છે ને એને સ્વામી કહેવાય. આપણે શું કહે, તમારા સ્વામીનાથ કેમ છે? પણ પતિ જયારે રોજ ઘરે આવે ત્યારે એની પત્ની કોઈ દિવસ કહે છે કેમ સ્વામી આજે મોડા પડે? એમ નથી પૂછતી. અત્યારે તો બધા નામથી બોલાવે છે. એક જગ્યાએ કથા ચાલતી હતી ને એમાં એક બેન આવીને પૂછ્યા કે રમેશ આવ્યો હતો? એટલે મને એવું કે તમારો છોકરો છે? તો કે નહીં નહીં, મારો ધણી છે. નહીં બોલતી એમ હતી, એમ લાગે જાણે આ પોતાના દીકરાને બોલાવતો. રમેશ આવ્યો હતો અહીંયા? તમારો દીકરો છે રમેશ? તો કે નહીં, મારો વર છે. પણ પહેલાના જમાનામાં તો બહેનો નામ પણ લેતી નહીં પતિનું. તો એને મેં પૂછવા, તમે શા માટે નામ લેતા નથી?
તો કે જેનું નામ છે ને એનું નાશ છે, પતિનો નાશ ન થાય એટલા માટે અખંડ મારો છોડીને ચાલો એટલે નામ ન લઉં. અને અમારા વડીલો તો એમ કહેતા કે પતિ પત્ની જેટલું પતિનું નામ લે ને જેટલા વખત નામ બોલે એટલા કલાક ઓછા થાય એના આયુષ્યના. 108 માળા કરી નાખે રમેશ નામની તો બરાબર 108 કલાક એના આયુષ્યના ઓછા થઈ જાય. એટલે બહેનોને પતિનું નામ લેવું નહીં, પતિનું નામ લે એટલે ઓલાની આયુષ્ય વધે. કારણ કે નામ એનો નાશ છે ને તો એ અનામી છે, જેમ ભગવાની પણ અમાની છે ને અનામી છે. અમાની માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધક. આ વિષ્ણુ સહસ્ર નામાવલીમાં ભગવાનના જેટલા નામ છે ને એ ભગવાનના અર્થ છે. એમાં એક શ્લોક છે કે ભયક્રદ ભયનાશનો, ભગવાન ભયને વધારવા વાળા છે અને પછી ભયનો નાશ કરવા જોઈએ છે. ભય વધારે કેમ? કે મને તમને ભગવાન દુઃખ મોકલાવે, પ્રોબ્લેમ મોકલાવે. શા માટે? આપણને દુઃખી કરવા માટે નહીં, પણ આપણે ભગવાન પાસે જઈએ એટલા માટે. કોઈ બેન હોય અને એનો દીકરો હોય 4-5 વર્ષનો રમતો હોય, તો બેનને એમ થાય કે મારો દીકરો ભૂખ્યો છે, જમાડી લઉં. દીકરો સમજે નહીં, બોલાવે તો એ આવે નહીં. એટલે કે આવે તો જલ્દી આવવા બેટા, બાર પોલીસ આવી છે, બધા છોકરાને લઈ જાય છે. હવે માં ભય બતાવે છે ને પેલો દીકરો ક્યાં જાય? પછી ભયથી ક્યાં જાય? માં પાસે જાય. જે ભય બતાવે છે એની પાસે જાય ને, પછી માં એને જમાડી લે. જમાડ્યા પછી શું કે હવે જા રામ? તો કે ના માં, બાર તો પોલીસ આવી છે ને. તો કે પોલીસ તો ભાગી ગઈ ક્યારની. ભય કોણ બતાવે છે? માં. અને ભયનો નાશ કોણ કરે છે? તો વિષ્ણુ સહસ્ર નામાવલીમાં લખ્યું છે અમૂર્તિ રણગો ચિંત્યો ભયક્રદ ભયનાશન. ભગવાન જ ભય બતાવે છે, દુઃખ આપે, પ્રોબ્લેમ આપે, ને પછી આપણે ભગવાનના શરણમાં જઈએ ને એટલે ભગવાન બધાય દુઃખ મારા અને તમારા ભગાડી નાખે. માત્ર ઈશ્વર જ છે જે મને તમને મદદ કરી શકે. પણ આપણે પ્રોબ્લેમ એમ કે આપણે ભગવાન પાસે પહોંચતા જ નથી. કઈ પ્રોબ્લેમ થાય તો પેલા પોતાના મિત્રને કહીએ, મિત્ર ન સમજે તો પછી ગામના સરપંચને કહીએ, સરપંચ ન સમજે તો પોલીસ સ્ટેશનમાં જઈને. પોલીસવાળા પણ જ્યારે મદદ ન કરે ત્યારે આપણે ભગવાનના મંદિરમાં જઈએ, ભગવાન હવે તું કર મદદ. તો ભગવાન કે 8 દિવસથી રખડે છે, પહેલા જ મારી પાસે આવવું પડે ને, તો અત્યારે તારો પ્રોબ્લેમ સમાપ્ત કરી નાખ્યો. એટલા માટે સંતો કહે છે કે ઈશ્વર કે સિવાય કહીં બી મન લગાયા તો અંત મેં રોના હી પડતા હૈ. આ સંસારના તમામ દુઃખ સુખો છે ને એ દુઃખદાયી છે. ગુલાબજાંબુ બહુ ભાવતા, એક ખાઓ, બે ખાઓ, ત્રણ ખાઓ, પછી પાંચમાં મજા નહીં આવે. જે સુખ આપતું હતું એ દુઃખ લાગવા માંડે. એમ સંસારના તમામ સંબંધો એવા છે, મિથ્યા છે. સરવારે મને તમને દુઃખી કરીને વયા જાય. હું તો એમ કહું છું દરેક વ્યક્તિ તમારા જીવનમાં જે આવે છે ને એ તમને દુઃખી કરવા માટે જ આવે છે. દરેક વ્યક્તિ દુઃખી કરવા માટે જ આવે છે. દુર્જન છે ને એ આવે ત્યારે દુઃખ થાય, અને સજન જ્યારે વયા જાય ત્યારે દુઃખ થાય. દુર્જનનું દુઃખ થોડું હોય, એમ આવે ને થોડી વાર આપણે જોઈએ ત્યાં સુધી આપણને મનમાં પીડા થાય, પણ એ વયો જાય પછી આપણને શાંતિ. પણ સજન મને આપણને છોડીને જ્યારે વયા જાય, આવા આપણા પિતૃદેવ જેવા આવા સજન લોકો જ્યારે આપણને છોડીને આમ વયા જાય ત્યારે એનું દુઃખ કોઈ દિવસ ભૂલાય નહીં, ઓછું ન થાય. એમને ભાવતી કોઈ વાનગી ઘરમાં બનતી હોય, તમે વાનગી જુઓ ને તમને એની યાદ આવી જાય, એના વસ્ત્ર જુઓ ને તમે યાદ આવી જાય છે ને, એમની કોઈ ચીજ હોય, એની કોઈ એવી વાત આવી જાય. અને એક વસ્તુ જોજો કે માતા પિતાના જે સંસ્કાર છે ને બાળકોમાં ચૂકો હોય નહીં. ફેસબુક ઉપર બહુ મસ્ત મજાના એક શ્લોગન આવે છે કે ભાઈઓ અને બહેનો આપસમાં બેસશો તો ક્યારેક કોક ભાઈના લહેકામાં તમારા પિતા નજર આવશે ને કોઈ બહેનના લેકામાં તમારી માં નજર આવશે. એની સ્ટાઇલ, એની બોલવાની અદા, એનો અવાજ, રૂપ આ હૂબહુ મળે છે. અને એ વસ્તુ યાદ રાખો, એ ક્યાંય જતા નથી, અહીંયા જ હોય છે. એનો રૂહ, એનો આત્મા બધામાં વેચાઈ જાય છે આખા પરિવારમાં. કોઈકના શરીરમાં માં સમાઈ જાય છે ને કોઈકના શરીરમાં પિતા સમાઈ જાય છે. પિતાના દેહાંત પછી જે મોટો ભાઈ છે એ પિતા સમાન જ છે.
એક જગ્યાએ પિતાજીનું મરણ થયું, છોકરા બધા રડતા હતા, ત્યાં મોટો દીકરો બહુ રડે. તો બધા એવું છે કે ભાઈ નાના બધા માટ ચૂપ થઈ ગયા, તમે હજી રડ્યા કરો છો. મોટાએ બહુ સુંદર જવાબ આપ્યો કે એ બધાનો બાપ મર્યો નથી, મારો બાપ મરી ગયો છે. કેમ? કે એ બધાનો બાપ તો હું બેઠો છું, પણ હવે હું કોને બાપ કહીશ, મારો બાપ મર્યો છે. એટલે મોટા દીકરાને બહુ દુઃખ હોય, આમ તો દુઃખ બધાને હોય, પણ નાના ભાઈને એમ લાગે ને મારા મોટા ભાઈ છે, મારે કાંઈક વાત થશે તો એમની થશે કહીશ. પણ મોટો ક્યાં વાત કરશે, એ કોઈને કહી શકે નહીં. દિલના દુઃખને દિલના દર્દને મોટો દબાવીને રાખે છે. મોટા દીકરાને યશ થોડું ઓછું મળે છે દરેકના ઘરમાં. હવે તમે જુઓ તો ભગવાનની ત્રણ પત્ની છે, ભૂપતિ એટલે ધરતી, શ્રીપતિ એટલે લક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી, અને માયાપતિ. તો મીરાબાઈ એમ કે છે કે ભગવાને મનિંદમને આ સુંદર શરીર આપ્યું છે, આખું આખું શરીર આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. ભગવાનનું એક નામ છે ઋષિકેશ. ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે ઈશ્વર. આપણે આપણી ઇન્દ્રિયો ભગવાન સાથે ભરણાવવાની છે. પેલા આંખ ભગવાન સાથે ભરણી જાય, એટલે સવારના ઉઠો ત્યાં આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. તમારી જીવવા જો ભગવાન સાથે ભરણી જાય તો સવારના ઉઠો ને પહેલા શબ્દ તમારા મોઢામાંથી ભગવાનના નામ નીકળે. અમારા ગુરુ માતા અમને બહુ મસ્ત પદાની એક વાત કહેતા કે બેટા રાતના સુઓ ને જે છેલ્લા શબ્દ બોલો ને એ ભગવાનનું નામ હોવું જોઈએ, અને સવારના જાગીને જે પહેલા શબ્દ બોલીએ એ પણ ભગવાનનું નામ હોવું જોઈએ, અને બપોરના ભોજન કરીએ ત્યારે પણ ત્રણ વખત ભગવાનનું નામ લેવાનું પછી ભોજન કરવાનું. કારણ કે આખા દિવસ કંઈ માળા લઈને બેસી જવાની જરૂર નથી મંદિરમાં. મેં પહેલા દિવસે કીધું હતું ને કે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી. નિદ્રા છે ને નાનું મરણ છે, અને જો રાત્રે આપણે સૂતી વખતે ભગવાનને નિત્ય યાદ કરતા હશું ત્યારે ખરેખર જ્યારે મોટી નિદ્રા આવશે મરણ ત્યારે ભગવાન યાદ આવશે. એની પ્રેક્ટિસ આજથી ને અત્યારથી જ કરવી પડે. કઈ એટલું સહેલું નથી કે ભગવાન મરતું. ઘણા લોકો મનમાં વિચાર કરે કે અત્યારે મોજ કરી લઈએ, છેલ્લે પછી ભગવાનનું ભજન કરી લેશું, પણ કઈ સહેલું છે? જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નહીં. જે તપસ્વીઓ સંસાર છોડીને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે એ પણ મૃત્યુના સમયમાં ભગવાનને ભૂલી જાય છે. અને આપણે તો સંસારી, વિચાર કરો કંદમૂળ અને ફળ ખાનારાને ભગવાન યાદ આવતા નથી, આપણે તો બધા પાણીપુરીને પીઝા ખાનારા, આપણને ક્યાંથી ભગવાન યાદ આવે? એટલા માટે મૃત્યુના સમયમાં ભગવાન યાદ આવે એટલા માટે આપણે આજથી ને હમણાંથી પ્રેક્ટિસ કરવાની. શું કરવાનું કે રાતના સૂતી વખતે ભગવાનને યાદ કરી ભગવાનનું નામ લઈ અને સૂઈ જવાનું, પછી કાંઈ બોલવાનું નહીં બસ. અને સવારના જાગી ત્યારે જે પહેલા અક્ષર બોલીએ એ પણ ભગવાનનું નામ. આ તો બધું સહેલું છે એકદમ, આમાં કોઈ એવી અઘરી વસ્તુ નથી કે મારા તમારાથી ન થાય એમ. તો મીરાબાઈ બહેન કહે છે કે હાથ એને જ કહેવાય જે ભગવાનની સેવા કરતા હોય, ચરણ એને જ કહેવાય જે ભગવાનના મંદિરો તરફ જતા હોય, અને હૃદય એને જ કહેવાય કે જેમાં ભગવાન બિરાજેલા હોય, જેમાં સંસારનો, અને આંખ એને જ કહેવાય જે ભગવાનના દર્શન નિત્ય કરવા માટે તલપાપડ થતી હોય. તો આવો આપણે આપણી ઇન્દ્રિયો છે ભગવાનને અર્પણ કરીએ મીરાબાઈની જેમ. ભગવાનનું નામ છે ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિયો ને એટલે ઈશ એટલે ઈશ્વર. તો મીરાબાઈ શું કહે છે? હે આંખો વો જો શ્યામ કા દર્શન કિયા કરે, શિષ્ય વો હરિ ચરણ મેં વંદન કિયા કરે, બેકાર વો મુખ હે જો રહે વ્યર્થ બાતો મેં,
बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे, हीरे मोती से शोभा नहीं हाथ की, है हाथ वो भगवान का पूजन किया करे, मर कर भी अमर नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो ये जीवन किया करे। श्री हरि ऐसी लागी लगन मीरा हो गई मगन, राधे ऐसी लागी लगन मीरा हो गई मगन, गली गली हरी गुण गाने लगी, महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहने लगी, ऐसी लगी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी, ऐसी लगी लगन मीरा हो गई मगन, वो तो गली गली गुण गाने लगी। कोई रोके नहीं कोई टोके नहीं, मेरा गोविंद गोपाल गाने लगी, बैठी संतों के संग रंगी मोहन के रंग, मेरा प्रेमी प्रीतम को मनाने लगी, वो तो गाली गाली हरी गुण गाने लगी, है सिलागी लगन मेरा हो गई मगन, है सिलागी लगन मेरा हो गई मगन, वो तो गाली गाली हरी गुण गाने लगी, है सिलागी लगन मेरा हो गई मगन, गली हरी गुण गाने लगी, ऐसी लागी लगन मेरा हो गई मगन। रण ने विष दिया मानो अमृत दिया, मेरा सागर में सरिता समाने लगी, सहे मुख से गोविंद कहे, मेरा गोविंद गोपाल गाने लगी, वो तो गाली गाली हरी गुण गाने लगी, ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन, वो तो गाली गाली हरी गुण गाने लगी, हेलो में बली बन के जोगन चली, मीरा रानी दीवानी कहने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, हरे राम हरे राम हरे हरे राम, हरे राम हरे राम हरे हरे राम, हरे राम हरे राम हरे राम
અહર્નિશ મીરાએ ભગવાનનું ભજન કર્યું છે. અને લોકવાયકો એવો છે કે એવી કથા પણ છે કે છેલ્લે મીરા ભગવાનના મંદિરમાં ગઈ અને પછી ત્યાંથી જ અદ્રશ્ય થઈ ગઈ, દેખાણી નહીં કોઈને. તો ભગવાન પ્રેમથી ભાવથી વશ થાય છે. આપણા સંતો એમ કહે છે કે વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. પંડિતને ભગવાન મળતા નથી, પણ જેને જેને ભગવાનને પ્રેમ કર્યો છે બધાને ભગવાન મળ્યા છે. અહીંયા ગરુડજી એક ભગવાનને બહુ સુંદર મજાનો પ્રશ્ન કરે છે કે મહારાજ, આ જીવાત્મા જે મનુષ્ય છે ને, એમાંથી કોઈ એક પણ એવો નહીં હોય કે જેણે જીવનમાં પાપ નહીં કર્યું. ગરુડજી ભગવાનને કહે છે કે કૃત્વા પાપાની મનુજા પ્રમાદાધ્યુ દ્વિધો પીવા. એટલે ઘણા જાણી જોઈને પાપ કરે છે અને ઘણા અજાણતાથી કરે છે. નયાંતિ યાતના યાભ્યામ કેનો ઉપાય ને કથ્યતામ. બહુ સરસ પ્રશ્ન કર્યો કે મહારાજ, જાણે અજાણે સમજો પાપ તો થઈ ગયા, અને પાપ ત્રણ પ્રકારના છે, એક કાયિક છે, એક વાચિક છે અને ત્રીજા માનસિક છે. કાયિક એટલે બોલીને કોને કડવા શબ્દ કહીએ, વાણીનું પાપ છે. ખોટું બોલીએ તો વાણીનું પાપ છે, નિંદા કરીએ તો વાણીનું પાપ છે, કોઈના દોષ જોઈએ તો એ વાણીનું પાપ છે. શરીરના પાપ કયા છે તો કે વ્યભિચાર કરવો, ચોરી કરવી, કોઈને મારવું, કોઈની હિંસા કરવી, આ બધા શરીરના પાપ છે. અને માનસિક પાપ કયા છે તો કે ઘણા લોકો મનથી પાપ કરે, શરીરથી ન કરે, બોલે નહીં પણ મનમાં ખરાબ વિચારે. અને એક વસ્તુ યાદ રાખવાનું, આપણે જે મનથી પાપ કરીએ ને એની સજા ક્યારે થાય? એની સજા સપનામાં થાય. ઘણી વખત એવું સપનું આવે ને, આપણે કબડતા હોય ઉપરથી નીચે, કોઈ રાક્ષસ કે કોઈ ભૂત આપણી પાછળ દોડે છે ને આપણે દોડી શકતા નથી, આવું સપનું આવે. હે, એ મને આવી જાય ક્યારેક, તમને આવે, બધાને આવે. આવે છે કે નહીં આવા સપના? ક્યારેક ક્યારેક આવી જાય છે ને. ઘણી વખત એવું થાય કે આપણે દોડતા હોઈએ, કોઈ જીવ આપણી પાછળ દોડ્યો હોય ને આપણે ડરતા હોઈએ, ભાગતા હોઈએ, હવે એની ગતિ તેજ હોય ને આપણી ગતિ એકદમ થોડી ધીમી પડી જાય. આવા સપના શા માટે આવે છે કે માનસિક રીતે જે આપણા પાપ કરેલા હોય ને, કોઈની ઈર્ષાથી નજરથી જોયું હોય, કોઈના પ્રત્યે ખરાબ વિચાર્યું હોય, તો એનું ફળ ભગવાન મને ને તમને સપનામાં આપે છે. હા, બહુ સરસ મજાની એક વાત છે. રામાયણની અંદર મહારાજ જનક જે વિદેહી કહેવાતા, મિથિલા નગરીમાં રાજ્ય કરતા હતા, એમણે રાતના એક સપનું આવ્યું કે કોઈ ભયંકર અસુર રાક્ષસની પાછળ દોડ્યો છે અને પોતે ભાગતા જાય છે. ક્યાંય માર્ગ દેખાતો નથી કે છુપાઈ જાઉં, કે કોઈ ઝાડ નથી કે જ્યાં ચડી જાઉં. અને ઓલાની ગતિ એટલી બધી તેજ છે કે મહારાજ દોડતા દોડતા થાક્યા અને આમ વિરાન વન લાગે છે ચારે બાજુ, જાય ક્યાં એમ. જ્યારે સંધ્યાકાળનો સમય થયો ને ત્યારે એક રસ્તામાં માર્ગમાં કૂવો જોયો, તો મનમાં વિચાર કરવા લાગ્યા, આ તો મારે મારી જ નાખવાનું છે, ચાલને કૂવામાં પડું. એમ કૂવાની અંદર કૂદકો માર્યો. હવે એ કૂવો છે ને 100 યોજન ઊંડો હતો, જોયો નહીં કૂવો કેટલો ઊંડો છે ને અંદર શું છે, પાણી છે કે નહીં. અને હંમેશા ભયથી બનેલો માણસ હોય ને એ ન કરવાનું કરી બેસે, પણ કૂદકો લગાવતા લગાવતા એમણે નીચે જોયું તો નીચે એક અજગર મોઢું ફાડીને બેઠો છે. હવે તો કૂદકો તો લગાવી દીધો, જાય ક્યાં, તો જોયું કે કૂવાની અંદર એક વડવાઈ હતી, કોઈ વડનું ઝાડ અંદર ઉગ્યું હતું, એની બે ડાળ લટકતી હતી. જનકજી મહારાજને ડાળને પકડી લીધી. હવે નીચે અજગર છે ને ઉપર ઓલો અસુર રાક્ષસ છે, બહાર જાય તો રાક્ષસ મારી નાખે, નીચે જાય તો અજગર મારી નાખે. એમાં થયું એવું, મધ્યરાત્રિ થઈ ને ત્યારે જે ડાળખીને પકડીને જનક મહારાજ બેઠા છે, બે ઉંદર આવ્યા છે એ ડાળખી પાસે. એકનો રંગ કાળો છે ને એકનો રંગ ધોળો છે. હોય ને ઉંદર સફેદ પણ હોય, ઉંદર કાળા પણ હોય,
આ કાળા અને સફેદ ઉંદર બેવ મળી અને જનકજી મહારાજ જે દાડીને પકડીને બેઠા છે દાડીને કાપવા લાગ્યા. અને થયું એવું કે દાડી તૂટી અને જનકજી મહારાજ પહેલા અજગરના મોઢામાં પડ્યા. આવું ભયંકર સપનું આવ્યું ને, આંખ ખુલી ગઈને જોયું તો પોતે પલંગથી નીચે પડી ગયા હતા ભયથી. તો જનકજી મહારાજના જે ધર્મપત્ની છે એનું નામ છે સુનયના. સુનયનાનો અર્થ બહુ સમજવા જેવો છે. સુ એટલે સારા, નયન એટલે આંખો, એટલે આમ દેખાવથી નહીં પણ જે બધાના માટે સારું જુએ, બધાનામાં સદગુણ જુએ એને સુનયના કહેવાય. અને મારે તમારે આપણે બધાને સુનયના થવાની બહુ જરૂર છે. અત્યારે લોકો દુઃખી છે પોતાના દુઃખથી ઓછા, પણ બીજો સુખી છે ને એના દુઃખથી વધારે દુઃખી છે. પણ જે સુનયના છે ને એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી. જનકજી મહારાજ સુનયનાજી દોડતા આવ્યા ને શું થયું મહારાજ કેમ પડી ગયા ની, તો કે બહુ ભયાનક સપનો આવ્યો. આખો સપનો રાણીને સમજાવ્યો પણ રાણી તો એમાં કંઈ સમજે નહીં. એને કીધું આપણી પાસે તો ઘણા મોટા મોટા પંડિતો છે. બીજા દિવસે સવારના બધા પંડિતો આવી ગયા. જનકજી મહારાજ બધાએ પંડિતોને પોતાની વાત કરે સપનાની, પણ કોઈ પંડિત પણ એ સપનાનો મર્મ બતાવી શકતા. અને ત્યારે મહારાજ અષ્ટાવક્ર એ આવે છે. જનકજી મહારાજ એમને પોતાની વાત કરી કે બહુ ભયાનક સપનું આવ્યું ગુરુજી મને. શું થયું? તો કે સપનામાં હું ભાગતો હતો અને એક રાક્ષસ મારી પાછળ પડ્યો છે અને આખું વિરાન વન છે, રણ છે, એક વૃક્ષ પણ દેખાતું નથી, તડકો છે, મારા પગ ભરે છે, મારા પગમાં જોડાય નથી. અને જ્યારે સાંજનો સૂર્ય આખો દિવસ દોડ્યા પછી એક કૂવો જોયો, કૂવાની અંદર મેં જમ માર્યો, જ્યાં જોયું તો અંદર અજગર બેઠો છે, પણ ભગવાનની કૃપા બે હળવાઈઓ હતી ઉગેલી એને મેં પકડી લીધી. અને રાત થઈ ત્યારે બે ઉંદર આવ્યા અને મારી દાડીને કાપીને છરવાડે, બેઉ દાડી તૂટી ગઈ અને હું અજગરના મોઢામાં પડ્યો. જનકજી મહારાજ કહે છે કે તમારી સાથે જે બન્યું છે ને સપનામાં, એ વાસ્તવમાં દરેક જીવાત્મા સાથે વાસ્તવમાં બને છે. એ કેમ મહારાજ? જનકજી મહારાજ બતાવે છે કે તમને જે સપનું આવ્યું છે ને એકદમ સત્ય છે. તમે કહો છો કોઈ રાક્ષસ મારી પાછળ પડ્યો હતો, એ રાક્ષસ કોઈ નહીં, એ આપણું મૃત્યુ છે. સતત મારો ને તમારો મૃત્યુ પીછો કરે છે. ગળી પલકી ખબર નહીં ઓર કરે કાલ કી બાત, જીવ ઉપર જમણા ફેરે જીવ તેતર ઉપર બાજ. તેતર પક્ષી છે ને ઉડી શકે નહીં બિચારું, પણ બાજ છે ને એ બહુ બહુ દૂરથી એની નજર બહુ તેજ હોય, બિચારી તેતરને મારી નાખે. તો આપણી ઉપર મૃત્યુ મંડરાયા કરે છે. કોનું ક્યારે ક્યાં મૃત્યુ થશે ને એ પાકું નથી, પણ થશે એ નક્કી છે. બાળકનો જન્મ થાય, આપણે જન્મકુંડલી બનાવવા માટે જઈએ તો આપણે પૂછીએ સારું ભણશે કે નહીં, સારું કમાવશે કે નહીં, એની ઘરવાળી સારી મળશે કે નહીં, અમારી સેવા કરશે પણ નહીં. પણ કોઈ એમ પૂછ્યું કે આજે જન્મ્યો છે મરશે કે નહીં? કારણ કે બધાને ખબર છે મરવાનો છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહારાર્થે નત્વમ સોચતું મરહસી. જેનું જન્મ છે એનું મરણ છે, જેનું મરણ છે એનું જન્મ નક્કી છે. આપણે જન્મીએ ત્યારે જ મૃત્યુની તારીખ નક્કી હોય છે, જન્મના દિવસે જ. રિટર્ન ટિકિટ લઈને આપણે બધા આવ્યા છીએ, પણ દરેક જગતનો જીવ એમ સમજે છે કે હું અમર છું. બીજાને મરતા જુએ ત્યારે પણ મનમાં વિચાર કરે છે કે નહીં મને હું નહીં મરું, પણ આપણે બધા એક દિવસ ભગવાન પાસે જવાનું છે. અને યાદ રાખજો, ભગવાન મને તમને મારા કર્મનો હિસાબ માંગશે. તમને ખબર છે ભાગવતજીની કથામાં સુદામદેવની એક કથા છે, એ સુદામા શું લઈ જાય છે ભગવાન પાસે? પવા લઈ જાય છે. આ તો એક રૂપક છે, વાસ્તવમાં કાંઈ બીજું છે. સુદામા જે ભગવાન પાસે જાય છે ને ભગવાન એની પેલી ગાંઠડી ખોલે છે, એમાંથી સફેદ પવા નીકળ્યા. સફેદ પવા ન હતા, ભગવાન એના કર્મની ગાંઠડી ખોલે છે, જુએ છે કે આ ભૂદેવ કેવા કર્મ કરીને આવ્યા છે, તો સફેદ પવા નીકળ્યા. અને યાદ રાખજો, આપણે જ્યારે ભગવાનમાં દરબારમાં જશું ત્યારે ભગવાન પણ મારીને તમારી ગાંઠ ખોલશે ગાંઠડીમાં. કર્મના ગાંઠડીમાં આપણે શું લાવ્યા છીએ?
આપણે દાન ધર્મ કર્યું છે, ભગવાનનું નામ લીધું છે, મંદિરો બનાવ્યા છે, ગૌશાળાઓ બનાવી નિર્માણ કરી છે, આપણે આપણા પરિવારની આપણા ભાઈઓની સેવા કરી છે, આપણી બહેનોને આપણે ખુશ રાખી છે, એ ભગવાન બધું મને તમને પૂછશે. અને જો આપણે સારા કર્મ કર્યા છે તો ભગવાન ઉપાડીને આપણને પોતાના હૃદય સાથે લગાડશે, અને જો નહીં કર્યા હોય ને તો પાછો જન્મ આપે જા. તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખવા, જો જસ કરે તસ ફલ ચાખવા. જનકજી મહારાજને સમજાવે છે અષ્ટાવક્રજી કે પાછળ જે તારી પાછળ પડ્યો હતો ને એ તારો મૃત્યુ છે. તો કે મહારાજ આ રણ રણ શું છે? તો કે સંસાર, એમાં સાર તો છે જ નહીં, કઈ વિશ્રાંતિ ને શાંતિ છે નહીં. આપણે સંસારમાં શાંતિ ગોતીએ છીએ પણ વાસ્તવમાં શાંતિ છે જ નહીં. શાંતિ ભગવાનના નામમાં છે, હરિ નામ. તમે જો મંદિરમાં જાઓ 10 મિનિટ, તમને કેટલી શાંતિ મળશે. ઘણા લોકો કહે મંદિરમાં જવાની શું જરૂર, આપણા ઘરમાં ભગવાન છે. અરે ઘરમાં ભલે ભગવાન છે પણ ઘરમાં ટોયલેટ બાથરૂમ પણ છે, ઘરમાં તમે શરીર સુખ પણ ભોગવો છો. હે, આપણે સંસારી છીએ પણ મંદિરમાં કોઈ શરીર સુખ ભોગવતું નથી, મંદિરમાં ટોયલેટ બાથરૂમ નથી. મંદિર અહીંયા ઝઘડા થાય ઘરમાં તો આપણે નિંદા એ કરતા હોઈએ કોકની, ક્યારેક કોકના વિશે ખરા પણ બોલી શકતા હોઈએ આપણે, અને ઘરમાં આપસમાં ઝઘડા થાય, ટકરાવ થાય, અને મંદિરમાં એ બધું નથી હોતું. બીજું, ઘરમાં જે આપણી જે મૂર્તિ હોય છે એ અપ્રતિષ્ઠિત હોય, ચલ પ્રતિષ્ઠા હોય. એમાં તમે પૂજા કરો ને એટલી વાર સુધી, જ્યાં ભલે મુક્તિ છે પથ્થરની માર્બલની છે ને, તો પૂજા કરો ત્યારે ભગવાન આવે એમાં, પણ તમારી પૂજા પૂરી થયેલ તત્તર આવે જાય. જ્યારે મંદિરમાં જે મૂર્તિ હોય અચલ પ્રતિષ્ઠા હોય, તમે મંદિરને દરવાજો બંધ કરી નાખો તો એ ભગવાન અંદર બેઠા હોય, હટે નહીં ભગવાન ત્યાંથી. એટલે મંદિરના ભગવાન અને ઘરના ભગવાન એમાં બહુ અંતર છે. મંદિરમાં પોઝિટિવ વાઇબ્રેશન હોય, ત્યાં બધા સારા વિચાર કરતા હોય, પછી બ્રાહ્મણો હોય, વેદના મંત્રો ભણાતા હોય, યજ્ઞ યાગાદિક થતું હોય, હા કોઈનું મરણ થઈ ગયું હોય તો એની પિંડોદક ક્રિયા થતી હોય, તર્પણ થતા હોય, પિંડદાન થતા હોય, ક્યાંક બ્રાહ્મણો શાંતિ કરતા હોય, ક્યાંક લઘુરુદ્ર જેવા પૂજન થતા હોય, ક્યાંક ભોજન ચાલુ હોય. આ મંદિરનું વાઇબ્રેશન બહુ સારું હોય છે, અને મંદિરમાં તમે 10 મિનિટ જાઓ ને તો તમને બહુ શાંતિ મળી જાય. ઘરમાં સવારથી સાંજ સુધી તમે માળા લઈને જે તમને પોઝિટિવિટી તમારા શરીરને મળે ને, એ મંદિરમાં માત્ર 10 મિનિટના દર્શનથી પ્રાપ્ત થાય છે. એટલે મંદિરમાં દર્શન કરવા માટે રોજ જવાનું, ભગવાનની કથા રોજ સાંભળવાની. હવે તો ટીવી છે, મોબાઈલ છે, મોબાઈલમાં આવે છે, ટીવીમાં આવે છે, પણ પહેલા તો જમાનામાં બહેનો ભાઈઓ બધા સત્સંગમાં ડેલી જતા, સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભગવતી કથા, ભગવાનની કથા રોજ સાંભળવાની, સત્કર્મ રોજ કરવાના, દાન રોજ કરવું, રોજ દાન કરે. એમ નહીં કે હપ્તામાં એક દિવસ આપી દીધું, એમ નહીં, એક સાથે ઘણું બધું નહીં આપવાનું, થોડું થોડું રોજ આપવું, થોડું થોડું રોજ દાન કરવાનું. તો જનક મહારાજને અષ્ટાવક્રજી સમજાવે છે કે તો કે મહારાજ પેલા કૂવામાં પડ્યો એ શું છે? તો કૂવો તારો પરિવાર. તો એ 100 યોજન લાંબો કેમ હતો? કે 100 વર્ષનું આયુષ્ય છે. તો નીચે પેલો જે અજગર હતો એ, તો કે એ તારો કાળ. ઉપર મૃત્યુ, નીચે કાળ. તો કે મહારાજ હું 2 ડાળખીને પકડીને બેઠો હતો, એ ડાળખી શું છે? તો કે ડાળખી તારું આયુષ્ય, તારા જીવનની ડોરી. તો કે મહારાજ 2 ઉંદર આવ્યા, એક સફેદ ને 2 કાળો, આ 2 ડાળખીને કાપતા હતા. તો કે કાળો ઉંદર છે ને રાત્રિ છે, અને ધોળો ઉંદર છે એ દિવસ છે. દિવસ અને રાત્રિ મળીને તારા આયુષ્યને કાપે છે, અને એક દિવસ એવું થાય છે કે તારું આવરદા થઈ જાય છે પૂરું, અને તું કાળના મોઢામાં પડે છે. તો એમાં પૂછે છે ગરુડજી ભગવાનને કે ભગવાન, ઘણા લોકો જાણી જોઈને પાપ કરે છે, ઘણા અજાણતા પાપ કરે છે, હવે પાપ તો થઈ ગયું છે, પાપ થઈ ગયા, હવે જે થઈ ગયું એ થોડું ભૂસાય કંઈ, પણ મહારાજ હવે પાપ તો થઈ ગયા છે પણ અમને નરકમાં જવું નથી, હવે
હવે માર્ગ બતાવો. આવો પ્રશ્ન શુકદેવજી મહારાજને રાજા પરીક્ષિત પણ કહે છે કે મહારાજ પાપ થઈ ગયા, હવે સમજો નરક આપણા માટે નક્કી થઈ ગયું, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે આપણી નરકની, અને હવે આપણે આપણો વે બદલી કરવાનું છે, આપણે નરકમાં નથી જવું, સ્વર્ગમાં જવું છે. મહારાજ એનો કોઈ માર્ગ કરો. તો સુખદેવજી મહારાજ બહુ સરસ છે, સૌથી પહેલા તો પાપ કર્યા છે એનો પશ્ચાતાપ કરો. હા પસ્તાવો, વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે ને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ કરવાથી મહારાજ તમારા પાપ ધોવાય, પણ ખરા મનથી પશ્ચાતાપ. ઘણા ઘણા તો પસ્તાવો કરે રાતના સૂતી વખતે, ભગવાન આજે મેં આટા ખોટલા ખોટા કામ કર્યા, અને સવારના ઉઠીને પાછા દાણ ચોરીને ધંધો ચાલુ કરી નાખે. રોજ રાત્રે માફી માંગે, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, અને સવારથી વળી પાછો ખોટો બોલવાનું ચાલુ. આમ રોજ રોજ ભગવાનની સામે ખોટું બોલે ને રોજ રોજ પ્રાયશ્ચિત કરે ને એના પાપ માફ ન થાય. પણ ખરેખર એક વખત જણે મનમાં એમ લાગે કે આ મારી ભૂલ છે, મારે આમ ન કરવું જોઈએ, પછી જીવનમાં આવું ન થાય, એના પાપ માફ થઈ જાય છે. પ્રાયશ્ચિત પાપને ધોવા માટેનું એક અક્ષર ઈલાજ છે. રાત્રિ અને દિવસ પેલો જે ઉંદર છે એ કાપે છે આયુષ્યને, અને તું કાળના મોઢામાં પડે છે. મહારાજ જનકજી અષ્ટાવક્રને નમસ્કાર કરે છે કે મહારાજ તમે ખરેખર બહુ સુંદર મારા સપનાનો ભેદ બતાવ્યો છે. તો સપનામાં સજા એની થાય કે જે આપણે માનસિક પાપ કરેલા હોય. તો ત્રણ પ્રકારના પાપ છે, કાયિક છે, વાચિક છે અને માનસિક છે. તો ભગવાન બતાવે છે કે ઉદ્ધારાર્થમ વદ સ્વામીન પુરાણાર્થા વિનિશ્ચતમ ઉપાયમ યેન મનુજા સદગતિમ યાંતિ માધવ. ગરુડજી કહે છે કે આ મનુષ્ય બધા મોહ પામેલા છે, મહારાજ એનો મોહનો નષ્ટ કેમ થાય ને આ બધા પાપ કેમ ધોવાય, અને મારે સ્વર્ગમાં જવું તો મારે શું કરવું જોઈએ. ત્યારે શ્રી ભગવાન વાચ, સાધુ પુષ્ટમ તયાતાક્ષમ માનુષાણામ હિતાય વૈ શૃણુ સ્વાવહિતો ભૂત્વા સર્વતે કથયામ્યહં. દુર્ગતિમ કથિતા પૂર્વમ મપુત્રાણામ ચ પાપીનામ પુત્રીણામ ધાર્મિકાણાં તુ ન કદાચિત ખગેશ્વરઃ. ભગવાન કહે છે કે જે ખોટા કામ કરે છે એની દુર્ગતિ થાય છે, અને દુર્ગતિ નિવારણ કરવા માટે એક રસ્તો બતાવ્યો છે કે તમારે લગ્ન કરવા જોઈએ. જીવાત્માએ લગ્ન કરવા જોઈએ, અને પત્ની છે ને એને ધર્મપત્ની કહેવાય છે, અને એ ધર્મપત્નીથી જે પુત્ર થાય એ પુમ નામના નરકમાંથી પિત્રોનો ઉદ્ધાર કરે. એટલે તો કે મહારાજ ઘણા એવા હોય કે એને સંતાન ન થતું હોય તેણે શું કરવું જોઈએ, તો ભગવાને બહુ સુંદર મજાની વાતો કરી છે. ભગવાન કહ્યું છે કે પુત્રા જન્માવરોધ સ્યાદ અધિકેન અપિ કર્મણા તદા કેનાપ્યુપાયેન પુત્રોત્પત્તિમ પ્રસાદયે. ત્રણ પ્રકારની રીતથી પુત્ર પ્રાપ્તિ થાય છે. એક તો પિત્રોનું તર્પણ કરવાથી, પિત્રોનું પિંડદાન કરવાથી, પછી આદિશક્તિ પરામ્બા ભગવતીની ષટચંડી યાગ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે, અને ત્રીજું મહારુદ્ર યાગ કરવાથી. ભગવાન શિવનું છે મહારુદ્ર યાગ. આ ત્રણ કામ કરવાથી પુત્ર થાય. તો ગરુડજી પૂછે છે કોઈ માણસ ગરીબ હોય ને આ બધું ન કરી શકે, તો કે એના માટે બહુ સુંદર રસ્તો બતાવ્યો છે કે પતિ પત્ની બેઉ મળી અને 100,000 શિવલિંગ બનાવે, પાર્થિવ ખેતરની માટી લઈ અને એમાંથી શિવલિંગ બનાવે, અને જેટલા શિવલિંગ હોય એટલી પરિક્રમા કરવાની. શિવલિંગ બનાવીને પછી ચંદનથી તિલક કરવાના, અક્ષત આદિ આપવાના, બેલપત્ર આપવાના, પુષ્પ આપવાના, દીપ પ્રજ્વલિત કરી અને એની પરિક્રમા કરવાની, અને સાંજ થાય ત્યારે સૂર્યઅસ્ત થાય એનાથી પહેલાં એ બધાએ શિવલિંગ જે હોય ને એ બધા વહેતા પાણીમાં અથવા સરોવરમાં છોડી દેવાના. બીજા દિવસે સવારના વહેલા ઉઠીને વળી પાછી માટી લાવવાની.
एक लाख शिवलिंग जारे पति पत्नी बेहू बनावी ले त्यारे भगवान कहे छे के एने त्यां पुत्रनो जन्म अवश्य थाय छे। अने पितृना जे देव छे ने अपना पितृओ छे ने ए संतान आपे, त्रण वस्तु पितृ आपे, एक संतान, परिवार में सम अने स्वास्थ्य। जो तमारा पर पितृ नाराज हो तो तमारू स्वास्थ्य नबळू रहे परिवार में बधाने। पितृओ नाराज हो तो परिवार में संप न हो, बधा भेगा थाय एटले झगड़ा थाय, कोई कोई ने वात गमे नहीं एक बीजानी। अने संतान प्राप्ति में अवरोध थतो हो तो समझी लेवानो को पितृओनू अपना उपर राजी नथी। एटला माटे पितृओनू तर्पण करवानू, पिंडदान करवानू, नारायण बलि करवानू, वृषोत्सर्ग करवानू। वृषोत्सर्ग एटले समझी लेवा आपला परिवार माथी कोई कुंवारा गया होय, छोकरा लग्ननी वय होय अने लग्न न थया होय तो एना माटे आपणे वृषोत्सर्ग के वृष उत्सर्ग, वृष एटले बड़द, ગાયને વાછરડાનું લીધું, વાછરડીને વાછરડાને લગ્ન કરવામાં આવે અને એ પણ દેવાલયમાં થાય। પણ કોઈ દીકરી એવી હોય જે કુમારિકા એનું મરણ થઈ ગયું હોય, લગ્નની વય હોય એની, તો એના માટે શું કરવાનું? તો કીધું એના માટે તુલસી વિવાહ કરવાની। તુલસી વિવાહ વિધિ, શાલીગ્રામ અને ભગવાનના તુલસીના લગ્ન કરવાના। આ બધું કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને પુત્ર સુપુત્ર જન્મે છે। પછી કહ્યું એ પણ ન થાય તો એક સુંદર રસ્તો બતાવ્યો કે પુત્ર પ્રાપ્તિ માટે હરિવંશ પુરાણનું શ્રવણ કરવાનું। હરિવંશ પુરાણ એક ગ્રંથ છે, જેમ રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, ઉપનિષદો છે, યોગ વશિષ્ઠ છે, રઘુવંશમ છે, આવા સુંદર ગ્રંથો છે। એમાં હરિવંશ પુરાણ 18 પુરાણમાં એક પુરાણ છે, પતિ પત્ની બેઉ એ વાંચવું જોઈએ। પછી કહ્યું સપ્તસતી નો પાઠ, શ્રદ્ધા ભક્તિ ગુરુવર સદાશિવની આરાધના કરવી તો એનાથી બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થાય છે। અને ભોળા શંભુ છે ને એ સૌથી વધારે દયાળુ છે। શિવપુરાણમાં એક એવી સુંદર મજાની કથા આવે છે, મૃતંડ ઋષિ છે, બહુ વિદ્વાન હતા, ભગવાનના પરમ ભક્ત હતા, શિવના ઉપાસક હતા, અને બ્રાહ્મણ હોય ને એ શિવનો ઉપાસક જ હોય। ચારે વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણે કોઈને ગુરુ કરવાની જરૂર નહીં, એમ બ્રાહ્મણના ગુરુ મહાદેવ છે। અને અન્ય વર્ણના ગુરુ કોણ છે? તો કે કૃષ્ણમ વંદે જગદગુરુ। ક્ષત્રિયોના, વૈશ્યના, શુદ્રના ગુરુ કોણ છે? ભગવાન કૃષ્ણ। અને બ્રાહ્મણના ગુરુ કોણ છે? તો ભગવાન શિવ। તો મૃતન ઋષિ જ્યોતિષીઓને જઈને કહે છે કે મહારાજ મારે સંતાન પ્રાપ્તિ ક્યારે થશે? તો કે તમારા ભાગ્યમાં સંતાન નથી, પણ તમે એક કામ કરો, શિવને પ્રસન્ન કરો, શિવ પ્રસન્ન થાય તો શિવ તમને પુત્રાદિક આપે। મૃતન ઋષિ ભગવાન શિવની ઉપાસના કરે છે, પાર્થિવ શિવલિંગ બનાવે છે, મંદિરોના નિર્માણ કરે છે, યજ્ઞજાગ ઇત્યાદિ કરાવે છે ભગવાન શંકર નિમિત્તે। અમુક સમય ગયા પછી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને મૃતન ઋષિને કહ્યું કે માગો ઋષિ, તમને જો જોયું તે આપો। તો હાથ જોડીને પતિ પત્ની બેઉ કહેવા લાગ્યા કે મહારાજ અમને સંતાન જોયું। શંકર ભગવાન કહે કે હે ઋષિ, તમે સંતાન માંગો છો પણ ન માગો તો વધારે સારું। તો કીધું કેમ? તો સંતાન નથી તો એક જ દુઃખ છે, સંતાન નથી પણ સંતાન આવશે તો 100 દુઃખ થશે તમને, અને એટલા માટે તમારા જેવા ભક્તને હું સંતાન આપવા માટે નથી માંગતો। તો કે નહીં મહારાજ, મારે પુત્ર તો જોઈએ। તો કે શા માટે પુત્ર આપતા નથી? તો કે પુત્ર છે તમારા ભાગ્યમાં પણ પુત્રનું આયુષ્ય નથી, માત્ર 12 મહિના એનું આયુષ્ય છે, 12 મહિના પછી એનું મરણ થશે, મહારાજ તમને બહુ દુઃખ થશે પછી। તો કીધું મહારાજ તમે તો સર્વશક્તિમાન છો, પુત્ર તો મારા ભાગ્યમાં છે જ, અને આયુષ્યના દેવ પણ ભગવાન ભોળાનાથ તમે જ છો, તમે મૃત્યુના દેવ છો, તમે પુત્ર ના આપી શકો, શું આયુષ્ય નહીં આપી શકો પુત્રને? ભગવાને કહ્યું ઠીક છે, તારી બહુ ઈચ્છા છે ને, હું પુત્ર આપું છું બસ તને, અને એના ભાગ્યમાં આયુષ્ય તો નથી પણ હું મારા આયુષ્યમાંથી 10 વર્ષ એને આપું છું, જા 11 વર્ષ જીવશે તારો પુત્ર। તો કે મહારાજ 11 વર્ષ માત્ર? એને ભણાવો શું, એને પરણાવો શું,
11 વર્ષ તો આમ નીકળી જાય તો કે હવે તું કઈ આનાકાની કર નહીં અને મેં જે આપ્યું છે બરાબર છે. ઋષિ મનમાં વિચાર કરે કે 11 વર્ષનો દીકરો થાય પછી ભલે વયો જાય કદાચ, પણ આપણે એ બચી જાય એના માટે આયુષ્ય મંત્રના જપ કરાવશું, એની હાથે કંઈક એવું કરાવશું કે એનું આયુષ્ય વધી જાય. હા, એવું થઈ જાય. તો મર્તન ઋષિ શું કરે છે, ભગવાનની કૃપા સમજીને ભગવાન વિદાય થયા અને કાલાંતરે 10 મહિના પછી મર્તન ઋષિને એક સુંદર પુત્રનો જન્મ થયો છે. અને દેવના દીધેલા હોય ને કેવા દેખાવડા હોય, તમે જો ઘણા સંતાન બહુ મોડા થાય, પણ મોડા થાય ને બહુ દેખાવડા હોય, બુદ્ધિશાળી હોય ને બહુ સારા હોય, કારણ કે દેવના દીધેલા હોય ને, બહુ માનતાઓ કરી હોય, બહુ પૂજન કર્યું હોય, બહુ આશીર્વાદ દીધા હોય ત્યારે સંતાન આવ્યું હોય, તો એ સંતાન સુખદાયી હોય. દીકરાનો જન્મ થયો, દીકરો 12 મહિનાનો થયો, તો બધા એની સાથે આજુબાજુમાં રહેતા લોકો કહેવા લાગ્યા કે ગુરુજી ઘણા વર્ષો પછી ભગવાન તમારા ઉપર રાજી થયો અને એક દીકરો મળ્યો છે તમને, આજે એનો પહેલો જન્મદિવસ છે, આપણે મનાવવાનો છે. ઋષિ જન્મદિવસ તો મનાવે છે પણ મનમાં પીડા છે, એક વર્ષ પૂરું થયું, હવે 10 વર્ષ બાકી રહ્યા, હું 1 વર્ષ થયું એની ખુશી મનાવું કે બાકી 10 રહ્યા એનો ગમ મનાવું. પણ એમ કરતા કરતા દીકરો 5 વર્ષનો થઈ ગયો ત્યારે એ બીજા છોકરાઓની જોડે રમતો હતો, તો બીજા છોકરાઓ બધા ગુરુકુળમાં ભણવા માટે જાય છે ત્યારે પિતાજી પાસે આવીને હાથ જોડીને કહે છે કે પિતાજી મારી સાથે બધાએ રમતા છોકરાઓ ગુરુકુળમાં ભણવા માટે જાય છે, ગુરુજી મને ક્યાંક મોકલો ને ભણવા માટે. અને ત્યારે મર્તન ઋષિ કહેવા લાગ્યા કે બેટા તારે ભણવાની જરૂર નથી. તો કીધું કેમ, તો કે તું તારા માના ગર્ભમાંથી ભણીને આવ્યો છે. કાલે વાત કરીને આપણે માનું ઘર ભાઈ પહેલી ગુરુકુળ છે, તું ભણીને જ આવ્યો, તારે ભણવાની જરૂર નથી. કારણ કે ઋષિને ખબર હતી હવે આયુષ્ય રહ્યું 6 વર્ષનું, ભણશે તો એને કાંઈ કામ તો કરવું નથી, એના કરતા એના હાથે કંઈક એવું કામ કરાવું કે 6 વર્ષમાં એ પોતાનું એનું કલ્યાણ થાય. એનું તારે એક કામ કરવાનું, શું બેટા, નદીએ જવાનું, ખેતરમાં જવાનું, લાલ માટી લાવવાની, એમાંથી પાર્થિવ શિવલિંગ બનાવવાના અને પછી સાંજ થાય એટલે તારે વહેતા જળની અંદર પધરાવી દેવા પૂજન કરીને. અને દીકરો કયા ગયો હતો બાપનું, બાપે કીધું એટલે કરવાનું છે. હોશ હોશે ખેતરે જાય સવારના વહેલા, લાલ માટી લાવે, એમાં જળ નાખી, ગંગાજીનું જળ નાખી મિશ્રિત કરી અને સુંદર મજાના પાર્થિવ શિવલિંગ બનાવે છે. પ્રારંભમાં તો સાંજ સુધી 100 માંડ બનાવ્યા, પણ પછી રોજની પ્રેક્ટિસ ને રોજનો રિયાઝ વધે ને, રોજની પ્રેક્ટિસ છે ને એ માણસને સક્સેસ બનાવે છે. પછી તો ઘણા બધા શિવલિંગ બનાવવા લાગ્યો, એક દિવસમાં 5,000 બનાવી નાખે, 10,000 શિવલિંગ બનાવી નાખે, 11,000 શિવલિંગ બનાવી નાખે અને પાછો બધાની પૂજા કરે, પરિક્રમા કરે અને સાંજે બધાને પધરાવવા માટે માથે મૂકીને જાય. હવે આવા દીકરાને મારવાનું મન થાય ભગવાનને, આવો સુંદર મજાનો દીકરો. એમ કરતા 6 વર્ષ નીકળી ગયા. પછી ઋષિ મર્તનને અને પત્નીને ખબર હતી કે હવે મારા દીકરાનો આજે છેલ્લો દિવસ છે, આજે બરાબર 11 વર્ષ પૂરા થાય અને કાળ તો આવશે જ, કાળ છે તો આવશે જ, ખબર છે, પણ આજે આપણે બેઉ છોડીએ નહીં એને, એક સેકન્ડ માટે પણ પોતાના પુત્રને અલગ કરતા નથી. અને ઓલો દીકરો તો સવારથી માંડીને સાંજ સુધી 11,000 પાર્થિવ શિવલિંગ બનાવે છે અને બધાને પરિક્રમા કરે છે ને, એની દીવા ફરતે કરે છે ને, એને ઓમ નમઃ શિવાયની ધૂન બોલાવે છે. સાંજનો સમય થયો ત્યારે સૂર્યાસ્ત થતો હતો, આ બાજુ દીકરો મજા મસ્ત મજાની આરતી કરે છે, ગોરજ સમય છે. અને બરાબર યમરાજા એ વખતે આવ્યા છે પાડા ઉપર બેસીને, બાળકની સામે જોઈને યમરાજાને એક વખત મનમાં એમ થયું કે આને કેમ મારું, પણ જો હું ન મારું તો મારું કર્તવ્ય ચૂકી જઈશ, એટલે પોતાના હાથમાં જે કાલપાસ હતો એ આમ ફેંક્યો ને બાળકના ઘડામાં પેલો કાલપાસ આવ્યો ને, તો બાળક ભગવાન કોને બોલાવે છે, ભગવાન શિવને બોલાવે છે કે છે કે બચાવો બચાવો ઉમાનાથ આવો, હે ભગવાન મને બચાવો. અને કહેવાય છે કે જેટલાય શિવલિંગ હતા એ બધા શિવલિંગમાંથી એક એક રુદ્ર નીકળ્યા છે. રુદ્ર એટલે શંકર, બધાના હાથમાં ત્રિશુલ છે. અને આવીને એ શંકર ભગવાને સૌથી પહેલા તો કાલપાસને કાપી નાખ્યો અને પેલો જે બાળક હતો ભગવાન શિવ એને દોડીને આમ જેમ
પિતા કેમ પોતાના બાળકને ઉપાડે ઉપાડીને પોતાના હૃદય સાથે લગાડ્યો છે. બેટા તું ગભરા નહીં, આવી ગયો છું. પેલો હાથ જોડીને બાળક કહે છે કે આ મને મારવા માટે આવ્યો છે. ત્યારે યમરાજા સામે ક્રોધ ભરી દ્રષ્ટિથી ભગવાન શિવ જોવા લાગ્યા. યમરાજા શંકર ભગવાન કહે છે કે મહારાજ, તમે એવા પહેલા દેવ છો કે તમારા ડિપાર્ટમેન્ટમાં તમે પોતે ગડબડ ઊભી કરો છો. આ મારવાનું ડિપાર્ટમેન્ટ તમારો છે અને હું તમારો જ કામ કરું છું. તો કે નહીં, આને મારવાય નહીં. અરે મહારાજ, તમે તો એક તો ભોળા છો ને બધા ભૂલકણા છો. તમે જ કીધું છે કે 11 વર્ષ જીવે, આજે એનો આયુષ્ય પૂરો થઈ ગયો છે. ત્યારે ભગવાન એમ કહે છે કે યમરાજા સાંભળો, તમે એનું પોતાનું આયુષ્ય તો માત્ર 12 મહિનાનું હતું, પણ 10 વર્ષ વધારાને મેં મારા આયુષ્યમાંથી આવ્યા છે. તો કે મહારાજ, એ તો વાત કરું છું કે 10 વર્ષ આજે પૂરા થઈ ગયા. ત્યારે ભગવાન શંકર યમરાજાને કહે છે કે સાંભળો યમરાજા, કે જ્યારે આ પિતૃઓ છે ને, આપણે આપણા જે આપણે છીએ ને, આપણે મનુષ્યો, એના જ્યારે 12 મહિના થાય ત્યારે પિતૃઓનો માત્ર એક દિવસ થાય. દિવસ અને રાત્રિમાં ડિફરન્ટ છે, અને એટલા માટે 12 મહિને આપણે પિતૃઓના નિમિત્તે જમાડીએ છીએ. ત્યારે આપણને એમ લાગે શું 12 મહિના સુધી પિતૃઓ ભૂખ્યા હોય? નહીં, આપણા 12 મહિના થયા છે, એનો તો એક જ દિવસ થયો છે. એટલે પિતૃ એમ કે મારા દીકરાઓ મને રોજ જમાડે છે. પિતૃઓના જ્યારે 12 મહિના પૂરા થાય અને ત્યારે સ્વર્ગમાં બેઠેલા દેવતાઓનો માત્ર એક દિવસ થાય. એ દેવતાઓના જ્યારે 12 મહિના પૂરા થાય ત્યારે બ્રહ્માનો માત્ર એક દિવસ થાય. એ બ્રહ્માના જ્યારે 12 મહિના પૂરા થાય ત્યારે ભગવાન નારાયણનો માત્ર એક દિવસ થાય. અને હે યમરાજા, એ નારાયણના જ્યારે 12 મહિના પૂરા થાય ત્યારે મારો તો માત્ર એક દિવસ થાય. અને મેં મારા આયુષ્યમાંથી આ બાળકને 10 વર્ષ આપ્યા છે. તો યમરાજા હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ, તો હું 10-15 વખત હું ગુજરી જઈશ તોય પણ આને નહીં મારી શકું. મારા તમારા 10 વર્ષ તો હું જઈ શકતો નથી, તમારા 12 મહિના પણ હું જોવાને સમર્થ નથી, કારણ કે તમારું આયુષ્ય એટલું છે. અને શિવ એમના સ્તોત્રમાં પુષ્પદંત લખ્યું છે, અજન્માનો લોકા કિમ વયવંતો પિજગતા મધિષ્ઠાતારં કિમ ભવ વિધિર્નાદ્રત્ય ભવતિ. અજન્માનો લોકા, ભગવાન શિવ અજન્મા છે, શિવનો જન્મ નથી તો શિવને કાળ પણ નથી. શિવ નિત્ય છે, શિવ સર્વત્ર છે, શિવ સર્વદા છે. શિવનું એક નામ છે આશુતોષ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે પરમાત્મા, મારો પણ જ્યારે અંતિમ સમય હોય ત્યારે હે પરમાત્મા, મને તમારી કદાચ મારાથી નામ ન લેવાય પણ ભગવાન એટલી દયા કરજો કે તમારી સ્મૃતિ થાય મારા. અને એ સુંદર ભજન એક હરસ મહારાજને કહું કે સમય મારો સાધ જે વાલા, કરું હું તો કાલા વાલા. બહુ સુંદર ગાલ ધીરજી મહારાજ સમજાય કે અંત સમય તો મણિકેશનું છે, પણ અંત ઘડી મેં પાંકે કોર યાદ અચે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. અને લાઈફ એડી જીવેલી હોય ને કે છેલ્લી ઘડી મેં પાંકે ભગવાન યાદ અચીવે ને, એટલે લાગે ને મારા શિકોર છે કે નિત્ય. ગીતામાં પણ ભગવાન મારા શિકો પાંકે કોર સમજાવે કે ભગવાન કે મંડીનું મુશ્કેલ હે પણ અસંભવ ના હે. ક્યારેથી થી નો નિત્ય અભ્યાસ. એટલે ધીરજી મહારાજ જાવ કે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. કે ભગવાન જ્યારે જ્યારે મારી આંખ ઉગડે તો ભગવાન મને તમે યાદ આવી જાઓ. બહુ સુંદર વાત બતાવી છે કે માર્કંડે ઋષિને ભગવાન એવા માટે એટલા માટે લેવા માટે આવ્યા, કારણ કે એક દિવસની નહીં, રોજ રોજની તપસ્યા હતી. અને જે રોજ રોજની તપસ્યા કરે છે
ભગવાન એના પર પ્રસન્ન થાય છે. જેમ માર્કંડે ઋષિ, જેમ શબરીમાં એ ઘરડી સ્ત્રી, એને ભગવાન પર એક દિવસ એટલો વિશ્વાસ હતો કે એક દિવસ જરૂર ભગવાન મને લેવા માટે આવશે અને ભગવાન મને જરૂર દર્શન આપશે, એટલે ભગવાનને આવવું પડ્યું. આ છે ભક્તની પરાકાષ્ઠા. તો સમય તો આપણો દરેકનો આવવાનો છે, જવું તો દરેકને છે, પણ ભગવાનને એટલી પ્રાર્થના કરી કે ભગવાન કે આ જ્યારે સમય આવે એ સમયમાં આપણો સાથ જે છે એ સાથ કોઈ હોસ્પિટલના બેડમાં નહીં, પરંતુ ભગવાન તારા મંદિરને ઝાલર વાગતી હોય, શંખનાદ થતો હોય અને મંદિરની આરતી થતી હોય ને એ સમયમાં ભગવાન તારા ઘરમાં આવીને મારા પ્રાણ અગજો છૂટી જાય, તો સમજીશ કે મારું જીવન ધન્ય બની ગયું છે. અને એમ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિત્ય સદા સત્વ્રત કરે છે એને ભગવાન જરૂર લેવા માટે આવે છે. અને ભગવાન જેને ક્યારે બોલાવશે? કોઈ મોટા તહેવારના દિવસો હશે ત્યારે ભગવાનને લેવા માટે આવશે. જ્યારે બાપુજી ગયા ત્યારે ગંગા દશેરા હતી, જે ગંગા મૈયાની દશમી તિથિ હતી, અને એ તિથિમાં જ્યારે ગંગા મામા એક યાદ કરવા માત્રથી જીવન ધન્ય બની જાય અને એવી તિથિમાં બાપુજી પ્રાણ છોડતા હોય, તે બાપુજીના આખા જીવનની કમાણી બાપુજી સિદ્ધ કરી ગયા હતા, એમનું જીવન ચરિત્ર બતાવે છે. તેવા પરમ પૂજ્ય શ્રી રામજીભાઈના ચરણોમાં આપણે સર્વ પરિવાર મળીને આ ભજન સમર્પિત કરીએ છીએ. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા બાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા બાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા બાલા. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન, ભાન નહીં રહે દેહનું ભાન. એવે સમય મૂકે તુલસી દેજો, દેજો ગંગાનું પાન, પાન દેજો ગંગાનું પાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. મારી પરવશ બનશે હારી બેસું હામ, હામ હારી બેસું હામ. એવે સમય મારે વારે ચડીને રાખજે તારું નામ, નામ રાખજે તારું નામ. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. નાળીઓ તૂટશે, છૂટશે જીવન ડોર, ડોર છૂટશે જીવન.
તો એવે સમય મારા લબે લાજી કરજો બંસરી ના શોર શોર કરજો બંસરી ના શોર સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા બાલા સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા વાલા કરજો દેજો એક જ લાલ ગાય દેજો એક જ લાલ સુંદર તારી ઝાંકી કરીને છોડી દઉં હું મારા પ્રાણ પ્રાણ છોડી દઉં હું મારા પ્રાણ સમય મારો સાથ જે વાલા કરું હું તો કાલા વાલા સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા વાલા સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા વાલા તો ભગવાન બતાવે છે ગરુડજીને કે દુર્ગતિ ન થાય એટલા માટે સંતાન પ્રાપ્તિ કરવી. સંતાન પ્રાપ્તિના ઘણા બધા રસ્તા બતાવ્યા. ભગવાન શિવની ઉપાસના કરવાની, દુર્ગા સપ્તસતીથી યાગ કરવું, આપણે જેને ચંડીપાઠ કહીએ. 100 વખત ચંડીપાઠ થાય અને સતચંડી કહેવાય. 9 વખત થાય અને નવચંડી કહેવાય. અને 1 વખત થાય અને ચંડીપાઠ ચંડી યાગ કહેવાય. જ્યારે 100 વખત તમે ચંડી યાગ કરો એટલે અવશ્ય માતાજી દયા કરીને સંતાન આપે છે. એમાં જે આપણી કામના હોય, પુત્રની પુત્રની, ભગવાન શિવ પણ આપણને પુત્ર આપે છે. પિતૃનું તર્પણ કરીએ, પિંડદાન કરીએ તો પિતૃઓ પણ રાજી થઈને પુત્ર આપે છે. અને એ બધું કરવાને આપણે જો સમર્થન હોઈએ, સમય અને ધનનો જો અભાવ હોય, તો બહુ સુંદર માર્ગ બતાવ્યો છે કે પાર્થિવ શિવલિંગ બનાવવાના. એમાં કંઈ ખર્ચ નથી, માટી લાવવાની પછી. પણ એ પણ બહુ સમય માંગી લે છે. અને 1 લાખ જ્યારે પૂરા થયા ત્યારે, 1 લક્ષ્ય ત્યારે તમારું લક્ષ્ય પૂરું થાય. તો એના માટે બતાવ્યું કે પતિ પત્ની બેઉ મળી સાંજનો સમય હોય ત્યારે, ગોરજ સમય કેવા છે ને, તમે જો સાંજના જે 6 થી માંડીને રાતના 8:30 જે સમય છે ને, એ બહુ પવિત્ર સમય કહેવામાં આવે છે. પ્રાતઃકાળ કરતા પણ એ સમય વધારે પવિત્ર છે. કારણ કે સવારના બધાના ઘરમાં દીવા આગળ પાછળ થતા હોય, કોઈક બીજે બહેનો જલ્દી ઉઠી જતી હોય, 6 વાગે કરી નાખે, ઘણી બહેનો 8 વાગે કરે, 7 વાગે કરે, 10 વાગે કરે, ઘણા બહેનો તો બપોરના ઘરના સવારના મેં બધા કામ કરવાના હોય એટલે 11-12 વાગે સ્નાન આદિથી શુદ્ધ થઈને દીવા કરે, પીપળી દીવું કરે, પાણી આરે દીવું કરે. પણ સંધ્યાકાળનો સમય બધાનો એક જ હોય છે. એટલે 6 થી માંડી અને 8 સુધીનો જે સમય છે ને, પવિત્ર સમય, જેને ગોરજ સમય કહેવાય છે, એ વખતે ગાયો ધણમાંથી આવતી હોય. અને એ ગોરજ સમયમાં દરેકના ઘરમાં દીવા થતા હોય, મંદિરોમાં આરતીઓ થતી હોય, ગાયો ધણમાંથી પાછી આવતી હોય, અને દરેક લોકો ભગવાનની કોઈ સ્તુતિ કરતું હોય, કોઈ પ્રાર્થના કરતું હોય, કોઈ મંદિરની આરતીમાં હાજરી આપવા જતું હોય, એ સમયે પતિ પત્ની બેઉ મળી અને હરિવંશ પુરાણ વાંચે ને સાંભળે. એમાંથી જે ભણેલો હોય વધારે, પત્ની ભણેલી વધારે હોય તો પત્ની વાંચે ને પતિ સાંભળે, પતિ હોશિયાર હોય તો પતિ વાંચે ને પત્ની સાંભળે. અને વાંચી લીધા પછી એ હરિવંશ પુરાણનો જે ગ્રંથ છે એ અને લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ બ્રાહ્મણને દાન આપવાની. લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિમાં ભગવાનની સોનાની મૂર્તિ અને લક્ષ્મીની ચાંદીની મૂર્તિ,
ब्राह्मण ने दान आपवानुं साथे अन्नदान करवानुं सीधो आपवानुं साथे ब्राह्मणी ने पण जमाडीने एने वस्त्र आपवाना ब्राह्मण ने पण पूर्ण वस्त्र आपवाना वस्त्र ने उपवस्त्र आ रीत बतावी छे पछी एक दृष्टांत बतावी छे कि बब्रू वाहन करीने एक राजा जाय बधुं गरुड़ पुराणनी कथाओ छे आ मात्र गरुड़ पुराणनी कथा करुं छुं आमांथी તમને એમ લાગે મારા જોતા નથી મારે શું થોડુંક જોવું પડે માત્ર કઈ કથા છે હવે તો હવે એક બબ્રુવાન કરીને એક રાજાની કથા છે એ રાજા વનમાં ગયા ને ઘણા શિકાર કરવા માટે કોઈ એક હરણ હશે એની પાછળ બહુ તેજ ચાલતો તો રાજા એની પાછળ પડ્યા ને પેલો બાણ મારે છે હરણીને બાણ તો લાગે છે છતાં પણ હરણી ભાગે છે રાજા એને પકડી શકતા નથી પણ એટલો દૂર ગયા ને પોતાના નગરથી કે પોતાનું નગર ક્યાં રહી ગયું રાજાને ખબર નહીં એ જમાનામાં કઈ રોડ તો હતા નહીં હા એ જમાનામાં કઈ રસ્તાઓ ન હતા આવા ઠીક લાગે ત્યાં વિચરણ કરવાનું રસ્તો તો કોઈ હોય જ નહીં પછી આપણે શોધવાનું અને ગૂગલ મેપ પણ એ જમાનામાં આપણી પાસે હતું નહીં તમે જો સમુદ્રમાં જે જાય છે ને વાણ એ અહીંથી ચાઇના પહોંચી જાય ને અહીંથી અમેરિકા જાય તો એને કોઈ રસ્તો તો માર્ગ છે નહીં કાંઈ દેખાય ને તો ચારે બાજુ પાણી હોય પણ પેલો જે મેપ હોય ને એનાથી એમને ખબર પડે કે અમે બરાબર દિશામાં જઈએ છીએ પણ એ જમાનામાં જ્યારે કાંઈ મેપ જેવો હતો ને ત્યારે કોલંબસ અહીંયા આવેલો વિચાર કરો કેટલો બુદ્ધિશાળી માણસ હશે કોઈ સાધન વગર અને વહાણ પણ કેવું હતું સઢવાળું હતું વગર મશીનનું ભલે સામારીને આવી ગયો હતો અહીંયા તો રાજાને સૂજ્યું નહીં પોતાના નગર ક્યાંથી જાઉં એમ કરતી જંગલમાં ફસાઈ ગયો બહુ તરસ લાગી એક સરોવર જોયું ત્યાં પાણી પીધું અને પાણી પીધાની સાથે રાજાને એટલો બધો થાકેલો હતો ઘોડા ઉપરથી ઉતરી ઘોડાને પાણી પાયું અને પોતે જળ પીને સાંજનો સમય થઈ ગયો હતો એક વણના ઝાડ નીચે બેઠો વિશ્રાંતિ લેવા એમ કરતા રાજાને ક્યારે ઊંઘ આવી ગઈ કે ખબર પડી નહીં રાત્રિ થઈ ગઈ રાત્રિના સમયમાં રાજા જે વણના ઝાડની નીચે સૂતા હતા એ વણમાં ભૂત પ્રેતનો વાસ હતો ઓલા પ્રેતાત્માએ જોયું કે રાજા આવ્યા છે અને બધાએ ઉતર્યા નીચે રાજાને આજુબાજુ ગોઠવાઈ ગયા રાજા જયારે મધ્યરાત્રિએ જાગ્યા ત્યારે રાજાએ જોયું કે મારી સામે બધા પ્રેતો બેઠા છે પણ રાજા જરાય ગભરાયો નહીં રાજા ડર્યો નહીં ડર એને હોય કે જેના કાર્ય ખોટા હોય જેના કામ ખોટા હોય રાજા સત્યવાદી હતા રાજાને ખબર હતી કે આ બધા લોકો પ્રેતો આપણને કંઈ કરી શકે નહીં આપણને કંઈ જ કરી શકે નહીં એ લોકો આપણને ટચ પણ ન કરી શકે કારણ કે એમની પાસે પૃથ્વી તત્વ અને જળ તત્વ નથી એમની પાસે તેજ તત્વ છે વાયુ તત્વ છે અને આકાશ તત્વ છે અને એમના પાસે જળ તત્વ નથી એટલા માટે તો આપણે તર્પણ કરીએ છીએ એમના પાસે પૃથ્વી તત્વ નથી એટલા માટે તો આપણે પિંડદાન કરીએ છીએ અને ગરુડ પુરાણમાં લખેલું છે જેનું મરણ થાય છે એ જીવાત્મા 13 દિવસ સુધી એ ઘરમાં જ હોય એના પણ તમે કહેશો મહારાજ ક્યાં હોય પછી સોફા હોય કે ખુરશીમાં હોય કે બેડરૂમમાં હોય કે મંદિરમાં હોય ક્યાં તો આ ગરુડ પુરાણમાં બતાવેલું છે કે આમ છતમાં હોય કારણ કે એનું વજન ઓછું થઈ ગયેલું હોય એનું વજન ઓછું થાય કારણ કે એમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ બે વજનવાળી વસ્તુ છે એ તો નીકળી ગઈ હવે માત્ર વાયુ તત્વ આકાશ તત્વ અને તેજ તત્વ એની પાસે છે એટલે આમ હલકા ફુલકા થઈ જાય અને હોય ક્યાં તો કે જ્યાં આપણે બધા બેઠા હોઈએ ત્યાં હોય અત્યારે આપણા પિતાશ્રી આ ઓરડાની અંદર ઉપસ્થિત હશે આમ છતમાં હશે એ બધા આપણને જોતા હશે અને આપણે જે બોલીએ છીએ સાંભળતા પડશે હવે જીવાત્માને જે વસ્તુમાં મમતા હોય એને ભગવાનમાં જો વધારે મમતા હોય તો એ વારે ઘડીએ મંદિરમાં જશે એને જો ધનમાં મમતા હશે તો તિજોરી હશે ત્યાં જશે અને એમને બધાને દીકરામાં પુત્રોમાં મમતા હશે તો રાત્રે દીકરાઓ બધા સૂતા હશે ને એના માથે હાથ ફેરવે આપણને ખબર ન પડે એમ પણ આ વાયુ કેમ ટચ કરે એમ આપણા માથે સ્પર્શ કરીને તેઓ વયા છે આપણને વારે ઘડીએ ટચ કરે આમાં લખેલું છે
તો પ્રેતાત્માઓને રાજા પૂછે છે કે ભાઈ તમે કોણ છો ને અહીંયા શા માટે બેઠા છો? ત્યારે એક પ્રેત, એ બધાએ પ્રેતોનો જે પ્રમુખ હતો, એ આવીને રાજાની સામે હાથ જોડીને કીધું કે આજે અમારો છેલ્લો જન્મ છે, હવે અમે છૂટી જશું. કારણ કે ગરુડ પુરાણમાં લખેલું છે કોઈ પ્રેત યોનિમાં હોય અને એને રાજાના દર્શન થાય તો એની મુક્તિ થઈ જાય. આજે અમારી બધાની મુક્તિ થવાની છે, પણ તમારે અમારા બધાના માટે કામ કરવું પડે. શું? તો એનું બોલાનું પોતાનું પૂર્વ વર્તાન કે પૂર્વમાં હું એક પવિત્ર શેઠ હતો, બહુ દાન ધર્મ કરતા હતા, બધા સારા સારા વ્રત કરતા હતા, એકાદશીઓના સોમવાર રાખતા હતા, નવરાત્રિ રાખતા હતા, શિવરાત્રિના વ્રત કરતા હતા, ગરીબ આવે તો એને દાન ધર્મ પણ કરતા. તો રાજા કે આટલા બધા તમે સત્કર્મ કરતા હતા અને કથાએ સાંભળતા હતા, તો પછી તમારી દુર્ગતિ કેમ થઈ? ત્યારે બધાએ પ્રેતો એક સાથે કહેવા લાગ્યા કે અમે બધા બહુ પુણ્યશાળી હતા, પણ અમારી એક વસ્તુની કમી હતી. શું? કે અમારે ઘરે સંતાન ન હતું, એટલે અમારા પાછળ કોઈએ પિંડદાન કર્યું નથી, એટલે અમારી દુર્ગતિ થઈ છે. તો રાજા પૂછે છે કોણ કરે તમારા પાછળ? તો મહારાજ તમે કરો. તો હું ક્યાં તમારો સગો છું, તમારો મારો કોઈ સંબંધ નથી. ત્યારે અહીંયા પ્રેતો બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પિંડદાન, કોઈ પણ વ્યક્તિ કરી શકે. હે પૃથ્વીપતિ રાજા, તમે અમારી પાછળ બાકી રહેલા ઉર્ધ્વ દેહિક કર્મો કરી અને અમારો ઉદ્ધાર કરો. કારણ કે ચારે વર્ણના તારણહાર તો રાજા હોય છે, રાજા તો ચારે વર્ણનો પિતા છે, તમે અમારા પિતા છો. આનો મતલબ એમ થયો કે પિતા પણ પુત્રનું તર્પણ કરી શકે અને પિંડદાન કરી શકે. હે રાજન, આપ અમારું ભલું ઈચ્છતા હો તો અમે કહ્યું છે એ પ્રમાણે યથાવિધિ કર્મ કરો અને અમારા આ પિશાચપણામાંથી અમને મુક્તિ થાય. સ્વાદુદકમ ફલમ ચાસ્તિ વનેસ્મિન શીતલમ શિવમ ન પ્રાપ્નોમિ ક્ષુધાર્તોહં તૃષાર્તો ન જલમ ક્વચિત. પ્રેતો બહુ સુંદર મજાની વાત કરે છે કે મહારાજ કે એવું નથી કે જળને ખાવાનું અમારી પાસે નથી, સામે જળાશય છે જોજો, પણ અમે પ્રેતયોનીમાં છીએ એટલે અમને પાણી પીવાનો અધિકાર નથી, અમે પી શકતા નથી. અમારી સામે સુંદર મજાના વનના ફળો પણ છે, પણ એ ખાવાનો અધિકાર અમને નથી, કારણ કે અમે પ્રેત છીએ. આ વનમાં ઉત્તમ પ્રકારના ફળ અને શીતળ સ્વચ્છ જળ હોવા છતાં પણ અમને કઈ પ્રાપ્ત થતું નથી. અને હે રાજનને શું કહે છે કે તમે અમારી પાસે શું કર્મ કરાવજો? કે યદિ મે હિ ભવેદ્રાજ વિધિ નારાયણો મહાન તદાગ્રહ વેદ મંત્રૈશ્ચ ક્રિયા સર્વોર્ધ્વદેહિકી. પ્રેતો કે છે તમે અમારી પાછળ નારાયણ બલિ નામની વિધિ કરાવો. વિધિનું નામ શું છે? નારાયણ બલિ. ગમે તેવો પ્રેતાત્મા હોય, ગમે તેવા સત્કર્મ એને ન કર્યા હોય અને કદાચ એનાથી કોઈ પાપ કર્મ પણ થઈ ગયું હોય, તો નારાયણ બલિ કર્મ કરવાથી એ પ્રેતાત્મા સર્વ બંધનમાંથી મુક્ત થાય છે. તદા નશ્યતિ મે નૂનમ પ્રેતત્વમ નાત્ર સંશય. જો તમે આ પ્રમાણે કરશો તો મારા પ્રેતપણાનો નાશ થશે. વેદ મંત્રોનું પઠન પાઠન, સ્વધર્મનું આચરણ, દાન અને સર્વ પ્રાણી પર દયા રાખવી, સદશાસ્ત્રનું શ્રવણ કરવું, વિષ્ણુ ભગવાનનું પૂજન અને સજ્જનોના સમાગમ આદિ સાધનો પિશાચપણાને નાશ કરનારા કયા છે? પ્રેતપણાનું નાશ કરવા વિષ્ણુ પૂજા કરવામાં આવે છે. આમાં નારાયણ બલિની બધી વિધિ બતાવી છે કે નારાયણ બલિ જ્યારે કરાવો ત્યારે સુંદર મજાનું એક પલંગ બિછાવવાનું, એના ઉપર ગાદલા પાથરવાના આપણી શક્તિ મુજબ, અને બધા વસ્ત્ર છાત્ર પાદુકા ચમ્મર હવા કરવાના. એ જમાનામાં ચમ્મર હતા, આ જમાનામાં પંખો છે. હે, પછી કે આમાં રથ પણ તમે આપી શકો, સુવર્ણ આપી શકો, પાદુકા આપી શકો, છત્ર આપી શકો, આ બધા દાન કરવાનું કહ્યું છે. આ બધા દાન શાના માટે? તમને એમ લાગે કે મરી ગયા પછી હવે દાન કરવાનો શું મતલબ છે? તો દાન એટલા માટે કરવામાં આવે છે કે જો એ પ્રેતાત્મા, એ જે જીવ છે ગયો છે, એની સોનામાં મમતા હોય તો આપણે કહીએ કે હે પિતાશ્રી, તમારા નિમિત્તે અમે આ સોનું દાન કરીએ છીએ.
એની ચાંદીમાં મમતા હોય તો આપણે ચાંદીનું દાન કરીએ છીએ, એની વસ્ત્રમાં મમતા હોય તો આપણે એને વસ્ત્રનું દાન કરીએ, એને મીઠાઈમાં મમતા હોય, કોઈ વસ્તુ ખાવાની જોતી હોય તો આપણે મિષ્ટાનનું દાન કરીએ છીએ, એનું અન્નમાં મમતા હોય તો આપણે સીધું દાન કરીએ છીએ, એને વૈતરણી નદીમાં કે યમમાર્ગમાં ચાલવા માટે એને છાંયડો થાય એટલા માટે આપણે છત્રદાન કરીએ છીએ. અને તમને કાલે મહારાજે કહ્યું ને કે તાંબાના રોડ છે બધા, અને એના પગમાં શીતળતા પ્રાપ્ત થાય એટલા માટે આપણે પાદુકાનું દાન કરીએ છીએ. આ બધા દાન એટલા માટે આમાં લખવામાં આવ્યા છે, ત્રયોદશ દાન છે. ત્યારબાદ સયાદાન આપીને જળથી પૂર્ણ રીતે ભરેલો ઘડો તેરમાં દિવસે દાન આપવાનું. રાજાએ કહ્યું કે હે પ્રેત, આ બધું કરવાથી શું થાય? પ્રેત બતાવે છે કે સોનાના ગળા ઉપર ભગવાન નારાયણને બેસાડવા, ચાંદીના ગળા ઉપર બ્રહ્માને બેસાડવા, તાંબાના ગળા ઉપર ભગવાન શિવની મૂર્તિ રાખવી, લોખંડ એટલે કે સ્ટીલના ગળા ઉપર યમરાજ અને પંચધાતુનું બનેલું જે ગળો હોય એના ઉપર તત્પુરુષ એટલે કે પ્રીતાત્માને બેસાડવા, પછી એમને ગમતા ફળ નૈવેદ્ય ઇત્યાદિ અને પછી યજ્ઞયાગ કરવા, અને આ સમયે પિશાચ અને રાજાનો વર્તાલાપ ચાલુ હતો, એ સમયમાં રાજાના સિપાહીઓ પ્રત્યે આવી પહોંચ્યા અને રાજાએ મનમાં નિશ્ચય કર્યો કે આ પ્રેતનો મારે ઉદ્ધાર કરવાનો છે. હવે જો પ્રેતોના સારા દિવસો આવ્યા ના છે ને, એટલે તો રાજા આવ્યા, ને કે રાજા આવે કેમ, પેલો હરણ તો માત્ર બહાનું હતું. પણ આજે પ્રેતોનું સારું થવાનું હતું એટલે રાજા માર્ગ બોલ્યા. રાજા આવ્યા, પ્રેતોની બધી વાત સાંભળી, પછી રાજા નગરમાં ગયા છે અને નગરમાં જઈ અને રાજા બધાએ પ્રેતોને એકસાથે આમંત્રણ આપે છે અને બધાએ પ્રેતો માટે કોઈ પવિત્ર દેવ મંદિરમાં જઈ અને વિધિ કરાવે છે. વિધિ પણ બતાવી છે કે ઘરમાં કરો તો એક ગણું ફળ મળે, આમ તો ઘરમાં થાય જ નહીં આ બધી વિધિ, પણ ગાય વંદાતી હોય ગોશાળા ત્યાં થઈ શકે, ત્યાં 10 ગણું ફળ મળે, વહેતી નદી હોય તો 100 ગણું ફળ મળે, વનમાં કરો અરણ્યમાં તો 1000 ગણું ફળ પ્રાપ્ત થાય, પણ કોટીર દેવાલય પ્રાપ્તિ, અન્ય કોઈ મંદિરમાં કરો તો 1 કરોડ ગણું ફળ મળે, અને અનંત શિવ સન્નિધિ ભગવાન શિવના મંદિરમાં જઈને આપણે પિંડદાન તર્પણ ઇત્યાદિ જે વિધિ કરીએ, યજ્ઞયાગ કરીએ તો અનંત એટલે કોઈ દિવસનો અંત આવે નહીં એટલું ફળ શ્રેય પ્રાપ્ત થાય છે. આવી કથા સમજીને કથાને વિરામ આપી થોડું નામ સંકીર્તન કરાવું ભગવાનનું નામ. હર્ષ મહારાજને કહું થોડું ભગવાનનું નામ લેવડાવે તમારા બધાને મોટું. શંકર ભગવાન અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ કોને કહેતે હૈ ભગવાન આતે નહીં
तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। राधे कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभो, राम नारायणं जानकी वल्लभम। श्री हरि हे भगवान, भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभो, राम नारायणं जानकी वल्लभो। श्री हरि कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण राम नारायणं जानकी वल्लभो, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभो, राम नारायण ભગવાનનું નામ સંકીર્તન કરવાથી મારી તમારી જીભવા પવિત્ર થાય છે. ભગવાને કોઈ પણ જીભને જીવને જીભ નથી આપી, માત્ર આપણને આપી છે. આમ તો બધાની પાસે જીભ છે, પણ વાણી નથી આપી ભગવાને. વાણીની દેવી સરસ્વતી છે. સરસ્વતીમાં માત્ર ને માત્ર મનુષ્ય ઉપર સહાય છે ને. આપણે બધા બોલી શકીએ છીએ, આપણે બધા હસી શકીએ છીએ, આપણે બધા રડી શકીએ છીએ. અન્ય જીવો કરતાં આપણી
આ સમજ જરા વધારે છે. હવે આગળ જતા ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, પુણ્યશાળી પુરુષની સમગ્ર ઉત્તર ક્રિયા તેના પુત્રે કઈ રીતે કરવી જોઈએ? કોઈ માણસનો મરણ થઈ જાય તો એની ઉત્તર ક્રિયા, એટલે મરણ થવાનો સમય થાય એના પહેલાનો સમય અને મરણ થઈ ગયા પછી કઈ કઈ વિધિ કરવાની અને શું કઈ રીતે કરવાનું? તો ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ, સાધુ પુષ્ટમ ત્વયા તાર્ક્ષ્ય માનુષાણામ હિતાય વૈ ધાર્મિકાહમ ચ યત કૃત્યમ તત સર્વમ કથયામિ તે. અતિ હિતકારક તમને હું સમજાવું છું. ભગવાન ગરુડજીને કહે છે, પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર જ્યારે વ્યાધિગ્રસ્ત જાણીને અને સમજી લે કે ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે, ત્યારે સૌથી પહેલા કાનના છિદ્રમાં આંગળી નાખવી અને બાંધ કરીએ ત્યારે સતત ઓમકારનો ધ્વનિ થાય છે. એ જો ન સંભળાય તો સમજી લેવાનો આપણો કાળ નજીકમાં આવ્યો છે. આકાશમાં આપણે તારા દેખીએ રાતના, અંધારી રાતના, અને એમાં સપ્તર્ષિઓનો એક ઝુંડ છે. એમાં એક નાનકડો તારો છે, નીચેથી જે બીજો તારો એની બાજુમાં એક તારો છે, એ વશિષ્ઠ ઋષિની પત્ની અરુંધતીનો એક નાનકડો તારો છે. અને અરુંધતીનો તારો ન દેખાય તો સમજી લેવાનું આપણું મરણ બાર મહિનાની અંદર થાય. અરુંધતીનો તારો ન દેખાય તો સમજી લેવાનું કે 12 મહિનાની અંદર આપણું મૃત્યુ નિશ્ચિત છે. કાગડાને રોટલી આપો અને કાગડો જો આપણા હાથે ન ખાય તો સમજી લેવાનું 6 મહિનાની અંદર આપણું મૃત્યુ નિશ્ચિત છે. કાગડો એવો ચતુર છે કે જેનું મરણ થવાનું હોય ને એના હાથે ખાય નહીં, 6 મહિના પહેલા ખાવાનું બંધ કરી નાખે. એટલા માટે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ ને ઘણી વખત એવું થાય ને કાગડા આવે નહીં તો કે બાપા નારાજ છે. બાપા નારાજ નથી, આપણી ડિગ્રી આવી ગઈ છે. બાપા તો રાજી છે. પછી હું નાનો હતો ત્યારે આવું બધું બહુ ચાલતું. દેશમાં કોકના ઘરે જમવા માટે જઈએ ને તો કાગવાસ નાખે ને બાપા આવે નહીં, કાકડો ઓલો આવે નહીં તો કે તમારા ઉપર નારાજ છે, બીજાને બોલાવો. બીજો કોઈ આવે ને ખરેખર કાકડો આવી જાય. પણ ત્યારે અમને કંઈ ખબર નહોતી, ત્યારે અમે પુરાણ ભણ્યા ના હતા અને પછી ગુરુકુળમાં ગયા અને ભણ્યા ત્યારે ખબર પડી કે કાગડો 6 મહિના પહેલા ખાવાનું બંધ કરે. એટલે કાગડાને રોજ ખવડાવવાનું. કાગડો ખાયો એટલે ચિંતા નહીં કરવાની, કાગડો ખાય ત્યાં સુધી આપણે આવા છીએ. પણ કાગડો ન ખાય તો સમજી લેવાનું મારા હાથમાં પકડી લેવાની. તો આ બતાવે છે. પછી કે સ્વપ્નમાં એવું દેખાય કે આપણે કાદવમાં પડીએ છીએ, આવું સ્વપ્ન આવે તો સમજી લેવાનું 4 મહિના અંદર આપણું મૃત્યુ નક્કી છે. આ બધા નિયમ બતાવે છે. અને કાનમાં આંગળી નાખવાનું, જો ઓમકારનો ધોરી ન સંભળાય તો સમજી લેવાનું 7 દિવસની અંદર આપણું મૃત્યુ નક્કી છે. 7 દિવસ પહેલા બંધ થઈ જાય, આમાં લખેલું છે ગરુડ પુરાણમાં. તો સૌથી પહેલા તો જ્યારે મૃત્યુ સમીપ આવે ને ત્યારે ઘરમાં શાલીગ્રામ રાખી દેવાનું અને તુલસીનો ક્યારો એ સમયે ઘરમાં જરૂર મૂકવો. આપણે બધા આરતીમાં ગાઈએ છીએ કે મારે આંગણ તુલસીનો ક્યારો અને શાલીગ્રામની સેવા. શાલીગ્રામમાં એક એવી તાકાત હોય છે કે એમાં તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં, એમાં સ્વયં ભગવાન નારાયણનો વાસ હોય છે. શિવપુરાણની અંદર બધી કથા છે ને વૃંદાની, તમે બધા સાંભળી છે ને જોઈ હશે. વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો છે કે તમે પથ્થર બની જશો. ભગવાને વૃંદાને શ્રાપ આપ્યો કે તું ઝાડ બની જઈશ. પછી દેવતાઓ આવ્યા ને કહેવાય લાગ્યા કે ભગવાન તમે આવી સતીને શ્રાપ આપો. ને સતીને કીધું તું આવી ભગવાનની ભક્ત થઈને ભગવાનને શ્રાપ આપે છે. અને કોના માટે? તો કે જલંધર માટે, જે પાપી હતો, જે પરસ્ત્રી ગામી હતો, સ્વયં ભગવતી પાર્વતી જે આખા જગતની જનેતા છે એના ઉપર કુદ્રષ્ટિ કરી છે. વાગર્થ એવ સંવૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગત પિતરૌ વંદે, આખા જગતના માતા પિતા કોણ છે કે પાર્વતી પરમેશ્વરૌ. પરમેશ્વરૌ એટલે પરમેશ્વર શંકર ભગવાન અને પાર્વતી
આખા જગતની માં છે, અને હે જલંધર તારી પણ માં થાય. આ જગતમાં દુનિયામાં એવો કોણ છે જે પોતાની માતા ઉપર કુદ્રષ્ટિ કરે છે? એને માટે તું ભગવાનને શ્રાપ આપે છે. ત્યારે જલંધરની પત્ની જે વૃંદા હતી ને, એને બહુ પશ્ચાતાપ થયો કે આ તો મારાથી ખોટું થઈ ગયું. પણ સતી હતી ને, બ્રાહ્મણનું વચન, સતીનું વચન, જતીનું વચન આ કોઈ દિવસ મિથ્યા ન થાય. એને કીધું, મેં પહેલા જે બોલી છું તો એ તો થવાનું જ છે, ભગવાન પથ્થર બનવાના છે, પણ જે પથ્થર થશે ને ભગવાન, એ શાલીગ્રામ બનશે અને આખા જગતમાં એ વંદનીય થશે, પૂજનીય થશે. શાલીગ્રામ જેના ઘરમાં હશે એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવશે. હું તો એમ કહું છું કે સત્યનારાયણ ભગવાનનો જેના ઘરમાં ફોટો હોય ને, એનો કોઈ કામ અટકે નહીં. ખરેખર જેના ઘરમાં સત્યનારાયણ ભગવાનની છબી હોય ને, એનો કોઈ પણ કામ અટકે નહીં, કોઈ દિવસ પણ નહીં. રાખી જોજો તમે. હું તો એમ કહું છું કે આપણે વૈષ્ણવ અને સનાતન ધર્મ આપણે તો જ કહેવાઈએ જો આપણા ઘરમાં સત્યનારાયણ ભગવાનની છબી કે ફોટો હોય. દરેકના ઘરમાં હોવા જોઈએ ભગવાન નારાયણ સત્યનારાયણ છબી. હું નાનો હતો ત્યારે ગામમાં ભિક્ષાભર્તી કરવા માટે જતો, પરિસ્થિતિ બહુ ખરાબ અમારી, દેશમાં રહેતો હતો. હું દરેક લોકોના ઘરે જઈને નારાયણ હરી તો લોટ અને ઘી આપે મને, પણ દરેકના ઘરમાં સત્યનારાયણ ભગવાનની છબી હોય એટલું નહીં, પણ પૂર્ણિમાના દિવસે, અમાસના દિવસે, પ્રદોષના દિવસે, સૂર્ય રાશિ બદલે એ દિવસે, ગ્રહણ પછી સત્યનારાયણ ભગવાનની કથા લોકો બહુ કરાવતા. અત્યારે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું જ બંધ કરાવી નાખ્યું છે. પણ હું તો એમ કહું છું કે ભલે કથા ન કરાવો તો કાંઈ વાંધો નહીં, પણ સત્યનારાયણ ભગવાનની છબી જેના ઘરમાં હોય એનું કામ કોઈ દિવસ અટકે નહીં, એના કામ બધા પૂરા થાય. અને સત્યનારાયણ ભગવાન એવું જરૂર નથી કે બ્રાહ્મણને બોલાવીને તમે કરાવો કથા. ચોપડી વાંચવાની જરૂર નથી, પણ તમારા ઘરમાં તુલસી પત્ર હોય ને એ શાલીગ્રામ ઉપર ચડાવી અને એ દિવસે વ્રત કરવાનું છે. વ્રત એટલે ખાવા પીવા સાથે કંઈ ભગવાનને લેવા દેવા નહીં. આપણી એકાદશી સાબુદાણાની ખીચડીમાં ઘૂસી ગઈ છે, એને આપણે ટાંટિયા ખેંચીને બહાર કાઢવાની છે. તમે સાબુદાણા ખાવ એમાં ભગવાન રાજી થાય એવું કયા શાસ્ત્રમાં લખેલું છે બતાવો? શિવપુરાણમાં લખેલું છે કે ગરુડ પુરાણમાં લખેલું છે કે ભાગવતમાં લખેલું છે કે ગીતામાં લખેલું છે સાબુદાણા ક્યાં? નથી. મારી સાઉથમાં કથા હતી, સેલમમાં, ત્યાં ધંધો જ બધાનો સાબુદાણા. તો મને કે મારા જાલો પધરામણી કરો મારી ફેક્ટરી. પછી સાબુદાણા બનતા હતા એ ફેક્ટરીમાં અમે ગયા, અને ખરેખર એ ફેક્ટરીના તમે દર્શન કરો ને, જિંદગીમાં કોઈ દિવસ સાબુદાણા ન ખાવતો. જે બને છે ને સાબુદાણા, ખરેખર એક વખત સાબુદાણાની ફેક્ટરીના દર્શન જરૂર કરવા. એક તીર્થની યાત્રા ભલે ઓછી કરવી, પણ એક ફેક્ટરી જરૂર જોવી. તો સાબુદાણાની ખીચડી ખાવાનો કોઈને શોખ હોય તો ઉતરી જાય પછી. અને હું તો કમ કે આ દુનિયામાં ઘણા બધા વ્યંજનો છે, પણ સૌથી સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્યંજન હોય તો ખીચડી છે. આપણી ખીચડી બારે માસ. અને ડોંગરીજી મહારાજ તો એમ કહેતા કે મગ ખાવ ને એ તો ઉપવાસ જ કહેવાય. ડોંગરીજી મહારાજ કહેતા કમ ખા, ગમ ખા ને મગ ખા. મગની ખીચડી દૂધ સાથે ખાઈ લો, તમારો ઉપવાસ જ કહેવાય. મગ ખાનારના વિચાર સાત્વિક હોય. મગ રાતના સમય તો બહુ સારા. મારા ઘરમાં તો છોકરા નાના છે ને, ઓલા એને તો શું ને શું જોઈએ બધું. આપણે ના પાડીએ તો મજા ના આવે, બિચારી પુત્ર વધુને તકલીફ થાય. આપણા માટે અલગ બનાવે, છોકરા માટે અલગ બનાવે, એટલે જે બિચારા બનાવતો હોય આપણે થોડું લઈ લેવાનું, એમાં શું છે. પણ મારી પુત્ર વધુ બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. હું તો એમ કહું છું મારો દીકરો બહુ ડાયો છે, પણ દીકરા કરતાં મારી પુત્ર વધુ વધારે ડાઈ છે. અને પુત્ર વધુ કરતાં મારા નાના બે પૌત્ર છે, મંત્ર ને યોગ, એ બહુ વધારે ડાયા છે. તમને વિશ્વાસ નહીં આવે તો હું કહીશ, કીર્તિભાઈ, હું રાતના સૂતો હું ને, અને 12 વાગે કે 1 વાગે મારો પૌત્ર સુવા માટે જાય, પણ પહેલા મારા બેડરૂમમાં આવે અને મને ઓઢાડી જાય ચાદર. મારા પગ ક્યાં ખુલ્લા હોય ને તો એ બરાબર ચાદર આમ પાછળ પગને જેથી આમ દબાવે, દાદાને ઠંડી લાગશે. ખરેખર કેટલો આપણે ત્યારે એમ થઈ કે આપણે ખરેખર ધન્ય થઈ ગયા છીએ. મારો મંત્ર મોટો બહુ ડાયો છે, જેવો નામ સેવા ગુણ ગુણ સદગુણ છે. તો મારા માટે રોજ ખીચડી બને, તો આપણે એક દિવસ છાશ ને ખીચડી, એક દિવસ દૂધ ને ખીચડી,
પણ જે દિવસે આપણે ખીચડી ખાઈને સુતા હોઈએ ને એ દિવસે મસ્ત મજાની ઊંઘ આવી જાય અને સૌથી ખતરનાક પાઉંભાજી પાઉંભાજી ખાધા પછી રાતના કેટલા વાગે જાગવું પડે આપણને અને ભય લાગે આમ ઉપર આવી જાય એમાં ક્યારેક ગલામાં અટકી જાય એવું બળતરા થાય ને શ્વાસ લેવાનું બંધ થઈ જાય પણ છેલ્લા અત્યારે 63 વર્ષની 63 વર્ષની મારી ઉંમર છે 63 વર્ષની અને 63 વર્ષથી ખીચડી ખાઉં છું પણ બિચારી ખીચડી કોઈ દિવસ આમ હું નીચેથી ઉપર આવી નથી પોતે પણ એકદમ આરામદાયક ને મને સુવા દે એકદમ તો ખાવા પીવા સાથે ભગવાનને કોઈ મતલબ નથી પણ સત્યનારાયણનું વ્રત એને કહેવાય કે સાચું બોલવાનું નિયમ કરવું એને સત્યનારાયણનું વ્રત કહેવાય સાચું બોલું હું એમ કહું છું એક મારા બે ભાઈ છે એક ભાઈ એવું વ્રત કર્યો કે હું આખો દિવસ સાચો જ બોલીશ ખોટું નહીં બોલું એક એવું વ્રત કર્યું કે હું ખોટું તો બોલીશ મારો ધંધો છે હું શું કરું નહીં તો મારો ધંધો ન થાય મારો ફરસાણનો ધંધો મને પૂછ્યા તાજું છે આજનું જ છે ભલે 10 દિવસ પહેલાનું હોય પણ જો એમ કહું 10 દિવસ પહેલાનું છે તો કોઈ લે નહીં મારી પાસેથી એટલે હું ઉપવાસ રાખીશ ખાઈશ નહીં આજે આખો દિવસ પણ ખોટું તો મારે બોલવું જ પડે બીજો કે હું 2 ટાઈમ જમી લઈશ બરાબર પણ મારાથી ખોટું નહીં બોલાય ગ્રાહક આવશે તો એને કહી દઈશ કે આ વસ્તુ બરાબર નથી તારા માટે લાયક નથી તાજી નથી તો વિચાર કરો ભગવાન કોના ઉપર રાજી થાય જેણે 2 વખત જમી લીધું ને સત્યની ઉપાસના કરી એના ઉપર કે જેણે આખો દિવસ ખોટો બોલ્યો અને ખાધું નહીં અને ભગવાન તમે ભૂખ્યા રહો તો ભગવાન રાજી થાય એવું તો આ ગીતામાં ભગવાને કહ્યું છે ને બહુ સુનારને ભગવાન મળતા નથી બહુ ઊંઘનારને ભગવાન મળતા નથી બહુ જાગનારને ભગવાન મળતા નથી બધું સમ હોવું જોઈએ તો ભાત ન ખાઈએ આપણે અને સાદું ખાઈએ ને બીજી વાત તમને કહી દઉં કે દૂધમાં રાંધેલું તમે ખાવ ને તો તમારો ઉપવાસ જ કહેવાય એને અવિખ્યાન કહેવાય દૂધમાં બનેલી વસ્તુ ઉપવાસની જ કહેવાય બધી પછી ભાત કેમ ન હોય ખીર શા માટે ન હોય પણ એમાં પાણી નહીં નાખવાનું રોટલી બનાવો ને લોટ દૂધથી બાંધવાનું અને 2 રોટલી મસ્ત બનાવી લેવાની એટલું જ આપણને જોઈએ એટલું એકાદશીના દિવસે ઘણાને એવું હોય ને કે પેલું ફરાળનું હજમ ન થતું તો હું તો કહું છું ફરાળનું આપણું ફરાળ તો છે જ નહીં આપણે તો એકાદશીના દિવસે તો કેટલા બધા વ્યંજનો ખાઈએ સાબુદાણાની ખીચડી હોય તળેલા સિંગદાણા હોય બટેકાની ચિપ્સ હોય કેળા હોય પેડા હોય વેફર હોય કેટલું બધું હોય હમણાં તો ફરાળી ભેલ નીકળી છે ફરાળી ભેલ હા હા અને એ દિવસે બહુ ચિંતા થાય કે આજે શું ખાશું અરે આમાં તો લખેલું છે કે એકાદશીના દિવસે અન્ન યાદ પણ નહીં કરાય અને એ દિવસે આપણને બધાને પાછો બધાને કહેતા ફરી કે આજે મારે ઉપવાસ છે ભલા તો આમાં લખ્યું છે કે કાળ જ્યારે નજીક આવ્યો હોય ત્યારે શું કરવાનું શાલિગ્રામની સ્થાપના કરવાની ઘરમાં દરેકના ઘરમાં શાલિગ્રામ હોવા જોઈએ અને તુલસીનો ક્યારો પણ હોવો જોઈએ તમને એક બહુ સુંદર મજાની વાત કહું કે તુલસીનો કેટલો બધો મહિમા છે માની લો કે સવારે આજી આપણે નાયા નથી આપણે જરા મોડા ઉઠ્યા છે અને કોઈ અતિત અભ્યાગત સાધુ આપણા દ્વારે આવી ગયા કોઈ બ્રાહ્મણ આવી ગયા અને આપણે કાંઈક એને આપવાનો સંકલ્પ હશે હવે તમે નાયા નથી અને બ્રાહ્મણને થાય છે મોડું તો તમે શું કરશો તો આમાં લખેલું છે ગરુડ પુરાણમાં તમારા આંગણામાં તુલસી હોય ને એ તુલસીની જે માટી છે ને એનો માત્ર તિલક કરો એ તુલસીની માટીનું તિલક કરવા માત્રથી તમને સ્નાન કરવાનું ગંગા સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય તુલસીની માટી એટલી પવિત્ર છે તો આમાં લખેલું છે કે જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે અને ત્યારે પા કચ્છી મેન કે પટ પધારી જાઓ તો ગાયના ગોબરથી લીંપન કરવાનું બાજુમાં તુલસીનો ક્યારો મૂકવાનો બાજુમાં શાલિગ્રામ મૂકવાના બાજુમાં દીવો મૂકવો અને જે આપણે જે ઓલો ચોકો કર્યો હોય ને ગાયના છાણનો એના ઉપર દર્ભ અને કાળા તલ વેરી નાખવાના અને એના ઉપર પહેલો જેનો મરણનો સમય નજીક આવી ગયો છે એવી વ્યક્તિને એના ઉપર સુગડાવી દેવા અને પરિવારજનોએ આમાં લખેલું છે કે બધાએ હરિનામ સંકીર્તન કરવું રડવું નહીં ભગવાનનું ભજન કરવું ભગવાનનું નામ બોલવું ઓલો જીવાત્મા ભલે ન બોલે એને વાણી ભલે એને બંધ થઈ ગયું હોય
પણ તમે જેવું બોલતા હો ને તો યમનાદૂત તો આવે ને એ તમને પણ જુએ. એટલે એને મનમાં વિચાર થાય કે આ કોઈ જીવાતમાં સામાન્ય નથી, બહુ ઊંચા ઘરનો જીવ છે. એટલે એને સાથે બહુ વિવેકથી વાત કરે. જો આ પોલીસ સ્ટેશન અમારી બાજુમાં છે અને આપણો રોડ પણ એવો છે ને કે ત્યાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ થતા જ હોય છે. પણ કોઈ સારો માણસને પોલીસ ક્યારેક લઈ જાય, ક્યારેક આમ કોઈ કારણસર, તો એના સાથે બહુ વિવેકથી વાત કરે. પણ જે હવે દિવસમાં 10 ગુના કરતા હોય એની સાથે પોલીસ એવો વ્યવહાર કરે ને, એકદમ તોછડું વ્યવહાર કરે. તો યમના દૂતો પણ એવા જ છે ભાઈ, કે જેના ઘરમાં હરિનામ સંકીર્તન થતું હોય, જેના દીકરાઓ, પુત્રવધુઓ, પૌત્રો, જેની દીકરીઓ, જેની પત્ની, આ બધા ભગવાનનું નામ લેતા હોય, તો યમના દૂતો સમજે કે આ જીવાતમાં કોઈ સામાન્ય જીવાતમાં નથી, ભગવાનનું પરમ ભક્ત છે. જેના ઘરમાં ભક્તિ થાય છે તો એ ભગવાન, એ જીવને યમના દૂતો બહુ સન્માનથી ભાવપૂર્વક લઈ જાય છે. જે કોઈ ભગવાન કૃષ્ણના નામનું સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક, યમધર્મ તેમજ તેમના દૂતને સ્વપ્નમાં પણ નિહાળતા નથી. યમના દૂતોને ઘરની અંદર એન્ટ્રી કરતા એ ભય લાગે. જ્યાં ભગવાનનું નામ થતું હોય ને ત્યાં યમના દૂતોને અંદર આવવા માટે પહેલા જીવાત્માને લેવા માટે યમના દૂતો ડરે કે અમે લઈ જશું તો ક્યાં ભગવાન અમને ઠપકો તો નહીં આપે. અતસ્મરેન મહાવિષ્ણોર નામ પપૌ ધનાશનમ ગીતા સહસ્રનામાનિ પઠેદ્વા શૃણુયાદપિ એકાદશી વ્રતમ ગીતા ગંગાંબુ તુલસીદલમ પદાંબુ નામ મરણે મુક્તિદાની ચતવ્રત. કઈ કઈ વસ્તુ મુક્તિ કરાવનારી છે? તો કે એક તો ભગવાનનું નામ, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, સૌથી મોટામાં મોટું કોઈ હોય ને તો ભગવાનનું નામ જ છે. ભગવાનના નામથી આ દુનિયામાં કોઈ મોટી વસ્તુ છે જ નહીં. હું તો એમ કહું છું ભગવાન કરતાં પણ ભગવાનનું નામ કલિયુગમાં મોટો છે. જેટલી ભગવાનમાં તાકાત નથી એટલા ભગવાનના નામમાં તાકાત છે. હવે વિચાર કરો કે દુર્યોધનને સમજાવવા માટે ભગવાન સ્વયં કૃષ્ણ ગયા હતા. દુર્યોધન સમજ્યો? નહીં સમજ્યો. કીધું પાંચોને પાંડવોને 5 ગામ આપી દો, પણ દુર્યોધને વાત માની નહીં. રાવણને સમજાવવા માટે સ્વયં હનુમાનજી આવ્યા હતા. અંગદ આવ્યો હતો. અરે સ્વયં ભગવાન યુદ્ધ ચાલુ કરતા પહેલા કહે છે કે રાવણ તું બ્રાહ્મણ છો, મારે બ્રહ્મહત્યા કરવી નથી, તું મારી સીતાને પાછી આપી દે, એને પગે લાગી નહીં અહીંયા મૂકી જા, હું આમને આમ અહીંથી વયો જઈશ, તને મારીશ નહીં. પણ રાવણ સમજ્યો નહીં. વિચાર કરો, સ્વયં ભગવાન સમજે છે તોય પણ નથી સમજ્યો રાવણ, નથી સમજ્યો દુર્યોધન, અને નહીં સમજ્યો કંસ. હવે આ બધા ભણેલા હતા, રાવણે ભણેલો હતો, કંસ પણ ભણેલો હતો, અને દુર્યોધન પણ હોશિયાર હતો, કઈ જેવો તેવો ન હતો. પણ પહેલો એકદમ અનાડી અભણ જંગલી માણસ કોણ? તો કે વાલીઓ લૂંટારું. એની પાસે ભગવાન નહોતા ગયા, પણ નારદ મુનિ ભગવાનનું નામ લઈને ગયા, અને વાલિયાની આંખ ખુલી ગઈ, ખબર પડી ગઈ કે મારાથી પાપ ન કરાય. હવે અને એટલા માટે સંતો કહે છે કે નામ સમો વળકો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે નાશક છૂટિયા, નામે નાશ પાતક છૂટિયા, નામે નાશે રોગ. નામમાં બહુ તાકાત છે ભગવાન. તો કે હરિનામનું સ્મરણ કરવું, ગીતાજીનું પાઠ કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવાનું અને સાંભળવા, પછી કહ્યું એકાદશી ના વ્રત, ગીતાનો પાઠ, ગંગા જળ, તુલસી પત્ર અને વિષ્ણુ ભગવાનના ચરણનો જળ અને ભગવદ નામ, એ સર્વે અંતકારે મુક્તિ આપવાવાળા છે. સમજણ પડે ને કઈ કઈ વસ્તુ મુક્તિ આપે છે? કે ભગવાનનું નામ, ગંગા જળ, આપણે ભગવાનની પૂજા કરી હોય, નવડાવ્યા હોય ને એ જળ હોય ને એના મોઢામાં આપીએ તોય પણ એની ગતિ થાય. શાલીગ્રામ બાજુમાં રાખવાથી, દીવો કરવાથી, અગ્નિમાં પણ બહુ તાકાત છે ભાઈ. જેના ઘરમાં સાંજે દીવા થતા હોય ને એના ઘર ઉપર કોઈ દિવસ કાળી વિદ્યા ન થાય. સાંજે સમયસર દીવા બતી થતા હોય, એક પાણીયારે દીવો થાય. દીવો કરવાની રીત પણ બહુ વિચારવા જેવી છે. પાણીયારે જે દીવો કરો ને એ આડી વાટનો થાય, અને ભગવાનના મંદિરમાં જે દીવો કરો ને એ ઊભી વાટનો હોય, ફૂલ બત્તી હોય.
પિતૃનો દીવો આડી વાટનો હોય, પિતૃનો દીવો બને ત્યાં સુધી માટીના કોડિયામાં કરે અને એમાં સરસવનું તેલ નાખો તો બહુ અતિ ઉત્તમ કહેવાય. અને ભગવાનનો દીવો શુદ્ધ ઘીનો, અને તમારા ઘરમાં માતાજી હોય અને કોઈ નવરાત્રી ચાલતી હોય પવિત્ર, ત્યારે તમારે બે કરવા જોઈએ દીવા, એક જમણા બાજુ અને એક ડાબા બાજુ. માતાજીના ડાબા બાજુ તેલનો દીવો થાય, માતાજીની જમણે બાજુ ઘીનો દીવો થાય. ગુરુજી બરોબર હે? બસ તો આ પ્રમાણે બે દીવક દીપ રાખવાના માતાજીની બાજુમાં, હા, સરસવનું તેલ અને શુદ્ધ ઘી ગાયનું ઘી બે દીવક રાખ. રાહુ જે દાન મેં તલ દેવા જતા, રાહુ જો ચૂકો દાન હું તો એને મેં કરું બધા તલ ઉમેતા, એ તલ જો તેલ પા લોકો ડ્યો ને તો ઘર મેં કોઈ પણ નેગેટિવ એનર્જી ઘર મેં પ્રવેશ ન કરી શકે. જો તેલ દરવાજે થી ઉમરે માંથી થીંદો હોય તો ઘર જો ઘર મેં પણ હાલે, પણ મંદિર મેં જડે અહીં કરતા ના તો બહુ પ્રકારના દીવા હું હતા. ઢેકડો દીવો હોય તો શુદ્ધ ગાય જે ઘી જો દીવો હોય તો, અને બે હોય તો તેલ જો દીવો તો તેલ મેં કયો તેલ વાપરેજો તો તેલ મેં સરસવ જો તેલ વાપરેજો. સરસવ જો તેલ અગર જે ઘર જે અંદર દીવો કરે મેં છે તો સરસવ મેં હકડી નેગેટિવ એનર્જી ગ્રીપ કરે જી એમને તાકાત હે. એટલે નેરો કે મેલી વિદ્યા કોઈ પણ હુએ તો કોઈ પણ પ્રકાર જે મળે અવરોધ બાધા જો હોય સે મણ નિવારતી ને અહીં પૂજા જાડે કરાતા તારે આંખે યાદ હુએ તો પૂજા કરાય તો બ્રાહ્મણ આંખે ડાબે હાથમાં સરસવ ડીતા અને જમણે હાથકે ઢકી ચૂચતા અને પો ભગવાન ચાર ભગવાન યાદ કરી જા અને ચારે બાજુ છંડી દો અને એ જે મંત્ર કો રહી અપસર પંતુ તે ભૂતા ये भूता भूमि संस्थिता ये भूता विघ्न कर्तार स्तेन शंतु शिवाग्नया अपक्रामंत भूतानि पिशाचा सर्वतोदिशं सर्वे शाम विरोधेन पूजा कर्म समारभे. कोई प्रकार विरोध देता हूं मैं तो विरोध थी बचे लगने घने वक्त को खबर है कि माड़ू हमेशा लगे नेगेटिव बोलता हूं मैं આજો કે ગુનો ન હોય પણ મારું આ લાગે કમ્પ્લીટલી નેગેટિવ વર્તન રાખતા હું. કઈ કી પણ બોલો એમ કે ઓપોઝ કરતા હું. મારું એટલે બહાર જા લોકો ના ઘર જા લોકો ચાતો પાંચ છોકરી કે સમજાઈ હું કોઈક વસ્તુ પણ એ પાંચ સલાહ સોણે વગર હંમેશા પાંચ સલાહ કે ઊંધો જ વ્યક્તિ ગંદા હું મેતા તો હી જડે હેડ તે ઘર મેં હાદસા થયેલા લાગે તો એન સમય મેં સરસવ જો તેલ. અહીં ખબર હે માતાજી દશ મહાવિદ્યા જે આગળ અનુષ્ઠાન જ હતા એને મેં દો માતાજી સ્વરૂપ અહીં છિન્ન મસ્તા તારા એને મેં એકડો ભગવતી સ્વરૂપ હોય જે નામ હોય બગલામુખી. બગલામુખી માતા એને બગલામુખી માતાજી જે કોઈ યજ્ઞ હોય એ યજ્ઞ પીડી સરસવથી કરી મેં જતો પિતાંબરા દેવી ચવાય હતી અને એને મંત્ર મેં એ લખેલો કે લિમ બગલામુખી સર્વ દુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જીવહામ કીલય બુદ્ધિમ વિનાશય લીમ ઓમ સ્વાહા. એ બગલામુખી માજો મંત્ર હોય. જીવનમાં ઘણી વખતે એડો થઈ બિંદુ હોય કે કોઈક વ્યક્તિ આંખે બહુ જ હેરાન કરતા હું બહુ તકલીફ કરતા હું તારી બગલામુખી અનુષ્ઠાન એડો હોય તો જો કોઈ બગલામુખી અનુષ્ઠાનમાં આંખે વિજય પ્રાપ્ત કરાઈ શકે તા પરંતુ અહીં સચ્ચા હું હતા અને બગલામુખી જો રીત હે કે બગલામુખી માં જો અનુષ્ઠાન હોય સે બગલામુખી માં જો અનુષ્ઠાન ડીજે સમયમાં નથી એ જો સમય હે રાત્રો દો થી સવા જો ચાર વાગ્યા સુધી ત્યારે બ્રાહ્મણ પર પીળે વસ્ત્ર મેં ઉણા ખપે એની આસન પર પીળો ઊન જો હોણું ખપે હાથમે માળા જો હોય સે પણ હલ્દી જી હોણી ખપે અને જેટલા દિવસ સુધી જપ અનેતા એન સમય દરમિયાન યજમાન અને બ્રાહ્મણ ફક્ત પીળી વસ્તુ જ ગ્રહણ કરેતા જેમ મેં અન્ય કોઈ પદાર્થ ન લે ફક્ત પીળો પદાર્થ ગ્રહણ કરવું ખપે બ્રહ્મચર્ય વ્રત નિયમ પાલન કરવું ખપે તો એ સરસવમાં એટલી એનર્જી હે
અને રાહુ જો દાન હોય ને, રાહુ જો દાન, શનિ જો દાન, એટલે રાહુ અને શનિ દાન મેં તલબ દેવા જતા. એટલે ઘર જે અંદર ઉંબરે મથે, ઉંબરે મથે કોઈ પણ નેગેટિવિટી હોય ને, અગર જો કોઈ પ્રવેશ કરવી હોય, ઉનકે બચા લાગે ને તલ જો તેલ કરો. પણ જો કોઈ ઘર મેં અચીવ હોય નેગેટિવ, એનકે ઘરથી બહાર કરતા સી, એનથી નહીં નીકળે, સરસો જો તેલથી નીકળતી. તો માજા બહુ હદ થઈ જોયે તો માતા અહીં હજાર થઈ, પણ બહુ હદ તો માતા મેન અગ્રણી હોય, તો હેકડે હદથી માં પેને બચ્ચે કે પ્રેમ દીએ હતી, અને બે હદથી એને બચ્ચે રક્ષા કરી હતી. એટલે બહુ દીવા હું એ માજા બહુ નેત્ર, અહીં દીવા નહીં હકીકતમાં નેત્ર અહીં માજા. અને દીવા સામે કોઈ પણ જપ, અહીં જપ યજ્ઞ કરતા, જપ તપ વ્રત કોઈ પણ કરતા, એને મેં દીવો ન હોય ને તો ભગવાન નેરીએ ને તા કે તો સાક્ષી કેડ દે ભગવાન જો કોઈ જ્યોતિ આવી ભગવાન નેત્ર. એટલે એ સમય મેં જડે પણ જપ કરો તો જપ કરે મેં પણ બહુ નીતિ નિયમ હોય કે જપ કરે સમય મેં દીવો પ્રજ્વલિત હોવું જરૂરી હૈ. બહુ હોય તો સૌથી વધારે જોવાય તા અહીં હકડે થી નેરો તાજી વિઝન એટલો ઓછો હોય, અહીં બહુ થી નેરો તાજે વિઝન વધી વે ને. શનિવાર જો તો શનિવાર જો ઘર મેં દીવો કરો તા પીપડે થી કરો તા થોડા તલ જો તેલ જો દીવો કરો. અડે અગર પીપડે વટે અહીં દીવો કરો તા પિતૃ લાગે ને કોઈ પણ દીવો કરો તા, અગર પિતૃ નિમિત્તમાં કરો તા તો આજી વટ જો કોવાય એ આડી હોણી ખાપે, પરંતુ અગર પેન્જે આત્મકલ્યાણ લાગે દીવો કરો તા તો વટ સીધી હોણી ખાપે. અહીં પેન્જે આત્મકલ્યાણ લાગે દીવો કરો તા તો વટ સીધી હોણી ખાપે, પરંતુ અગર પિતૃ નિમિત્તમાં કોઈ પણ દીવો કરી દો તો દીવેજી વટ આડી હોણી ખાપે. પિતૃ લાગે દીવો કરો મેં ઘી જો દીવો તેનું ખપે, એ ઘી જો આડી વટજો. કુળદેવી જો ઘી જો દીવો થઈએ સે પણ સીધી વટજો દીવો થઈએ. જો અનુષ્ઠાન જો હોય ને અનુષ્ઠાન મેં બહુ દીવા થીણા ખપે, કારણ કે અનુષ્ઠાન આજે કંઈક ઈચ્છા લાગે નહીં કરોતા, આ કે કંઈક ઈચ્છા હોય એટલે એ લોકો અહીં યજ્ઞ જપ ને એ મળે કરોતા. તેને મેં એડ કર્યું બહુ નેત્રથી માતાજી દ્રષ્ટિ કરીએ, જો કોઈ આજે તકલીફ હોય એમ કે નિવારણ પણ કરીએ, જો કોઈ આ કંઈક ખપે તો સાંકે પ્રાપ્ત પણ કરાવી દઈએ. ચંડી ચામુંડામાં બહુ સ્વરૂપ અહીં જરૂરી ને, કારણ કે બહુ માતાજી મળીને હકડા માતાજી અહીં. હા ચામુંડામાં એકચ્યુઅલી બે બેસો મહિના રહ્યા નતું કે માતાજી ભદ્રકાલી એટલે કાલી કાલિકા માં જ સ્વરૂપ જ હે. સીધી વટ જો ઘી જો કરો ત્યાં દીવો, કારણ કે એ દેવી સ્વરૂપ હે, માતાજી ભગવતી સ્વરૂપ હે. ફક્ત અને ફક્ત પિતૃ જો જો દીવો હોય સે આડી વટ જો થઈ જો. દરેક વ્યક્તિ પંજા પર્સનલ જે એમ પ્રમાણે છે, આ જો કોઈ સમજાયું હોય એ શાસ્ત્ર જો કોઈ ચેતો જેટલો પ્રમાણમાં ચેતો એમ પ્રમાણે આખી માત્રા ડની હે. અને દરેક વ્યક્તિ કોને ખબર હે આજ પાંજે ધર્મમાં એટલી છૂટ આવે કે કોઈ પણ જો એડિશન કરી શકે તો ભાઈ એકડી વસ્તુ અહીં સોરી આ કે ચાતો અહીં ગમે તેટલું કરતા ના એકડી વસ્તુ કરી જા, કોઈ કે વધારે નોલેજ આવે તો વધારે કરી શકતો, તો ઓછો કરે થી કોઈ દુખી ને. સૌથી વસ્તુ એકડી કે માતાજી યાદ કર્યા એ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. અહીં કેડતી દીવા કર્યા, આડી વટ જો કર્યા, સીધી વટ જો કર્યા, કે બહુ વટ રખ્યા કે એકડી વટ રખ્યા, એનાથી માતાજી નેલા નહીં છે કે માતાજી અચી નેરતા અચીને પહેલા નેરતા કે આ દીવે બહુ વટ નહીં તો ઠીક આ ઊભી રહેતી ને બહુ વટ નહીં તો આ હાલી વિનાથી એડતી માતાજી નહીં કરીએ. તેન પ્રમાણે બધા મેં આવ્યું હોય એ જપ જ નિયમ અહીં કે જપ સમય મેં અનુષ્ઠાન સમય મેં આજે માળા જો પણ નિયમ આવ્યો, માળા કેડા હોણી ખપે કે સવાર જે પ્રાતન આભો એટલે સવાર જે ભાગમાં અહીં જડ જપ કરતા હતા માળા જો કોવાય માળા નાભી વટે હોણી ખપે. મધ્યાહ્ન હૃદય સંસ્થિત બપોર જો સમયથી એ તડે ચૂકો જપ કર જપ ચાલુ હોય એ સમયમાં આજે માળા હૃદય વટે હોણી ખપે. અને સંધ્યાકાળમાં જડ જપ થઈએ તડે ઓન સમય માળા જો કોવાય એ નાસિકા ભાસ સુધી હોણી ખપે.
માળા ગ્રીપ કરે જોવાય, માળા ગ્રીપ કરે જાય પ્રમાણો તે માળા ગ્રીપ કરેલા કે અંગૂઠો અને પહેલી ઝુકો આય પહેલી આંગળી તેને યુઝ નથી એ અહીં સ્વાહાકાર કરો તા એને સમયમાં કઈ રીતે હાથ રખવાતા બસ એના પ્રમાણે માળા પકડી જાય. પણ પિતૃને કઈ જડે તિલક કરો તા તડે કેના આંગળી તિલક કરો તા પહેલી આંગળીથી, પિતૃને કઈ ઝુકો તિલક થતો એ પહેલી આંગળીથી. એટલે માળા જોડે ગ્રીપ કરતા ના તડે માળા પિંજી લાગણી કરતા આત્મકલ્યાણ લાગણી. એટલે આજે મૃગમુદ્રા બનાવી કરીને માળા પકડી જાય. અને માળામાં પણ એકડો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો કે માળા જે એકડી ગૌ મૂકી હોય તે સૌથી એકડો એક્સ્ટ્રા હોય તો બરાબર એનકી કડે ક્રોસ ન કરીને આજે યસ માળાજી ગૌમુખી હે ગૌમુખી કડે ક્રોસ ન કરાજે. જ્યારે ત્યાં આવટે માળા અહીં પકડોતા જ્યારે 107 108 થઈ ગયા તડે ગૌમુખી આવી તો ગૌમુખી અચે તડે એન ગૌમુખી કે અહીં નેત્રથી સ્પર્શ કરોતા. પણ મોસ્ટ ઓફ લોકો વરી પાછું ગાળણ ફેરતા અને શંકર ભગવાનજી પરિક્રમા જાડે કરોતા. હા સમજાઈ ગયા તો સર, શંકર ભગવાનની પરિક્રમા જાડે કરોતા તો પરિક્રમા કરીને અહીં જાડે હોનબાજુ નતા તો કોરો અહીં ક્રોસ કરોતા જમ્પ કરોતા નતા કરો ને વરી પાછો એટલે જતો એક્ઝેક્ટલી માળા ક્યાં ઊંધી ફેરાઈ ગઈ નહીં. એટલે માળા જ કુવાય આજી હેન પોઝિશન માં હેણી કાપે હેડ અને વેની હેન પ્રમાણે છે વરી પાછો હી કરીને હેડ તે વેને વરી પાછો હેડ થી કરીને અહીંયા છે. એટલે આજે ત્રણ માળા દીધી પણ ગૌમુખી ક્રોસ ન કરાજે ના, ગૌમુખી કડે ક્રોસ ન કરાજે. બીજો કડું વસ્તુ હોય કે માળા જડે કરતા હોવો અન સમય મેં આજે મુખ ચૂકવાય કે ભગવાનજી માળા કરતા ઉ વધારે ઇમ્પોર્ટન્ટ હોય ઓન પ્રમાણે ફેસિંગ કરાજે. જે રીતે મંગળજી માળા હનુમાનજીજી માળા એ મને દક્ષિણમાં મો રાખીને કરાજે તન જો ફળ મેલે. બૃહસ્પતિજી માળા લક્ષ્મીજી માળા કુબેરજી માળા ઉત્તરમાં મો રાખીને કરો તો ફળ મેલે. સૂર્યજી માળા શિવજી માળા એ મળે પૂર્વમાં મો રાખીને જડ કરો તો ફળ પ્રાપ્ત થઈ ગયો. તો અલગ અલગ ભગવાન કે પ્રાપ્ત કરે અલગ અલગ દિશાઓની ખપે બરાબર. કુલદેવી માળા માતાજી હતી માતાજી સ્વરૂપ થઈ ગયો આ કે કુલદેવી માં આ કે એકડી વસ્તુ આ કે મુજે ઘરમાં સુખ શાંતિ રહે બસ એટલી વસ્તુ હોય ત્યાં ઉત્તરમાં મો રાખી ગયો. પરંતુ એ જો ના મુખ ભક્તિ જ ખપે તો પૂર્વ તરફ મો રાખો ઈશાન તરફ મો રાખો. આસન પણ હે ને સર, આસન જો પણ મહત્વ આવે કે જડે અહીં જપ કરી લાવ્યો હતા ઓન સમયમાં અગર જે આસન ન હોય તો જોકો પણ જપ જે સમય જે વાઇબ્રેશન્સ હતા ને એ મળે વાઇબ્રેશન્સ મળે પૃથ્વી મેં હાલે મને તો ના. ઇલેક્ટ્રિક તાર હોય ને અરે ભાઈ ઇલેક્ટ્રિક તાર પકડે કે નાખી નહીં થી પગ ચાપલ પહેરી લીધી. માણસ આગળ શરીર જો કોઈ પણ ભાગ જમીન કે ટચ કરે એટલે શોક લાગે પછી તો જમીન અર્થિંગ મળે તો દરેક અલગ અલગ રીઝન જા. ભારત એટલો વડો હોય અને પ્રત્યેક રીઝન જા અલગ અલગ પેંજા મહંત મંતવ્ય અહીં પા કોઈ કઈ નથી શકું ના હી રોંગ અહીં પા એ પણ નથી શકું કે ના એક્ઝેક્ટલી રાઈટ જ અહીં હે મેં પાકે સિલેક્ટ કરીએ કે કેટલો પાક કરી શકે વારા અહીંયા જેટલો આગે થઈ શકે. અચ્છા બે મંત્ર જે માળા જોડો બે પણ નિયમ આવે કે માળા જો જોકો થઈ બેને પોઠિયા પૃથ્વીમાં આગે તિલક કરવું ખપે. પૃથ્વીમાં જલ મથે નીચે વેજી કરી આસન નીચે જલ વેજી કરી અને તિલક કરવું ખપે. અગર જો તિલક ન કરો તો 50% અહીં જોકો જપ કર્યા એ જો ફળ ઇન્દ્ર કે મળે 50% પૃથ્વી કે મળે અને બાકી જેટલો બચે વાં કે મળે ઇન્દ્ર અર્ધો કે નહીં બાકી. હા એક્ઝેક્ટલી સમજ્યા. એટલે માળા કરે પૂછ્યા પણ એમ પ્રમાણે હોતા. અચ્છા માળા જમા આઈને રહો એડા હોટલ માં જઈને બન્યો હતા ને ટેક્સ ભર્યા હતા ને તેને મેં બહુ ટેક્સ હતા આગળ રાજ્ય જન ગવર્મેન્ટ દિલ્હી જો પૂછો ડબલ હોય તો હે ના બાકી વધે હોટલ વાળા કે મળી આ ના ખબર આ કે ડબલ ટેક્સ છે જીએસટી બરાબર તે એમ પ્રમાણે હોય તો એ મને વાનો આવ્યો મથાનો હું દેવતા એ નેરે મને પાણી માળું મને શીખી આઈ તે એમ પ્રમાણે પૃથ્વીમાં જે જોકો આય જોકો પૃથ્વીમાં આજે જપ જો ભાગ ગયે તો કારણ કે આ કે જપ મેં બેઠેલા કે આજે શરીર પુષ્ટ કેર બનાવે મિટ્ટી કેટલા દી ભાઈ પૃથ્વી દી ભાઈ અને એ મળે આકાશનો જોકો વરસાદ થઈ હતી એ મળે ઇન્દ્ર જો કરે હોય. એટલે જો કોઈ જપ કર્યા અગર જો તિલક ન કરો તો 50% ફળ ઉપર અડે ને 50% નીચે લે બેને અને બાકી બચેલો પાકે મેલે. પરંતુ અગર જો એકડો ફક્ત જપ કરે પોઠિયા ફક્ત તિલક કરી ગયો તો 100% આજે અકાઉન્ટમાં અચીવ્યો. યસ
પિંજે આસનની નીચે જલ વેજો અને આસનની નીચે જલ વેજીને આસન કે તિલક કરી ગયો. હણે બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હે કે અહીં લોકો જો મોઢ નીચે નતો વે આજે મેજોરિટી જપ કરલા કે અડધી તો નીચે નતો વે આજે તહેકડી સમજે જેડી વસ્તુ હે કઈ જડા પણ વ્યો ઉ ખુરશી કે ઉ આસન એના માથે અહીં જમદા ન હોવો એડી જગ્યા માથે વેણો ખપે. એટલે આગળ જે અહીં જપ કરલા બેંધા હોવો તો આ જે ચોખ્ખો ખુરશી હે ચેર ચોખ્ખો હોય ઉ ચેર યુઝ કરે જેનમાંથી જમદા ન હોવો. ભાઈ વસ્તુ કે અહીં ઉન ચેર માથે પણ રખો તો ઉન ચેર માથે પણ આસન વેરાઈ ગઈ ને જો. અને જો આજે પગ નીચે ભૂમિ કે સ્પર્શી હતા ઉન જમીન માથે પણ આસન વચડો. હણે ભલે ઉપર વહીને જપ કરો ત્યાં ચો કે મુખે ફળ નહીં મળે ના, ફળ 100% મળી દો. કારણ કે આ જો જપ થી આસનથી જે એટલે અહીં ઊંચાઈથી હાઈટથી મહત્વ ના, જપ અને હાઈટ જો મહત્વ ના, એને તો જાય ભગવાન કે તું અહીં એટલી હાઈટ માટે વેંધા જપ નહીં મળે. પાંજી મનની ભાવના એડી કે ભગવાનથી પા ઉપર કી વ્યવહાર પ્રમાણે હોય તો, પણ અગર જો શરીર સાથ ન દીએ અને માળા કરલા કે વેંધા ખોરશી માટે વેંધા તો અહીં સારી મેં સારી રીતે માળા કરી શકતા, અને નીચે વેંધા તો હું માળા અહીં જલ્દી પૂરો થઈ જઈએ. આજે મનની ચેષ્ટા હોતી કે જપાટી પૂરો થઈ જપાટે ઊભી થઈએ. અને મૂકે છો એની બોય મેનું કઈ માળા વધારે સારી લાગી આ કે હા જો કો મન થી થયો. એટલે ભગવાન મહારાજ શિખોર છે ક્વોન્ટિટી અને ક્વોલિટી. ક્વોલિટી મેં એડવા ને કે ક્વોલિટી મેં ખુરશી માં તમે હતા અને મન બહુ સરસ છે પવિત્ર મળે વસ્તુ પરફેક્ટ કર્યા એ ક્વોલિટી થઈ. અને ક્વોન્ટિટી મેં કરી દો અહીં નીચે બહી રહ્યા અને મન મેં ધારણ કરે કે 108 જ મૂકે કરના 108 કોલા કે ને 107 કોલા ના ને કરતા સેકડો સેકડો તો વધારે સારો નંબર હે ને. ભગવાન એકી બેકી કરી વિધે એકી સંખ્યા મેં રખણી ખપે ને 107 કરવું ખપે કા 111 કરવું ખપે. એ હેડી કોલા કર્યા હેકડો શોર્ટ કોલા કર્યા એન્જો પર પ્રમાણ હે કે હેકડો શોર્ટ કોલા કને કે ટોટલ નક્ષત્ર કેટલા અહીં 27 નક્ષત્ર. ટોટલ ગ્રહ કેટલા અહીં 9 ગ્રહ 27 નક્ષત્ર. નહીં જા ટોટલ પહેલા ફિગર કયો આવ્યો કેટલા ગ્રહ કેટલા અહીં 9 નંબર કે બાજુ મેં રખી દો 27 નક્ષત્ર. 2 + 7 = 9 વરી પાછો 9 નંબર કે બાજુ મેં રખી દો. હણનેરો પાલકો 27 નક્ષત્ર. દરેક નક્ષત્ર જે ચાર ચરણી દરેક નક્ષત્ર જા ચાર ચરણ 27 × 4 = 108 કેટલા થઈ ગયા 108. 1 + 8 = 9 એટલે 9 નંબર પૂર્ણાંક છો મેં છે તો. એટલે લાગને 27 નક્ષત્ર મલ્ટીપ્લાય બાય 4 = 108 એટલે લાગને પાકે કેટલા જપ કરના હોય તા 108. 9 નંબર સૌથી પૂર્ણ. કલયુગ જા વર્ષ કેટલા અહીં કલયુગ જા વર્ષ 4,32,000 4 + 3 + 2 = 9 9 નંબર હે. તહેન પ્રમાણે એ મળે વસ્તુ હતા. એટલે 108 મંત્ર એટલા જપ જરૂરી. કારણ કે 108 અહીં મંત્ર જપ કરો તો આજે પ્રત્યેક નક્ષત્રને ચરણ મેં એની અસર એની પ્રાપ્ત થઈ હતો. જપજી બહુ વડી મહિમા હે. એટલે લાગે ને પાંકો કર્યું ખબર હે મોસ્ટ ઓફ મેજોરિટી કે હી મળે જપ પૂર્ણ અનુષ્ઠાન પૂર્ણ વિધિ પાંકે ખબર ન હોય તપા બ્રાહ્મણ કે હાર કર્યું હતા. અને કોઈ પણ જપ કરો તો જપ જો ફળ તડે પ્રાપ્ત થઈએ જડે એન જે જેટલા જપ કર્યા હોવો એન જપ જો દશાંશ યજ્ઞ કરાયો તો. એટલે સમજી લો કે 1,25,000 અહીં જપ કર્યા હોવો તો 1,25,000 જો ફળ કાઢે મળે જડે 12,500 જી મંત્ર જપ એક્સ્ટ્રા આહુતિ દો પણ હજી એટલો પૂરો ના થયો. એન જો દશાંશ તર્પણ કરો એટલે 1,250 જો તર્પણ કરો તડે બ્રાહ્મણ આ મથે 125 મંત્ર જો માર્જન કરીએ તડે પૂર્ણ ફળ આંકે પ્રાપ્ત થઈએ. તો એમ પ્રમાણે જપ તર્પ તદ્દશાંશ તર્પણ તદ્દશાંશ માર્જન તદ્દશાંશ ભૂય છે દક્ષિણા તડે એટલો વિનીને હેકડે જપજો પૂર્ણ અનુષ્ઠાન પૂર્ણ થઈએ તો. એટલે અનુષ્ઠાનના પ્રકારે
એટલે કોઈ પણ જપ અનુષ્ઠાન કરો તો બ્રાહ્મણ જ સદા અવશ્ય કેનેજી, અધરવાઇઝ કોઈથી ખબર અહીં કરો ગણે મળે. એટલે મેજોરિટી આજ દરેક ઘરમાં જેડા કેટલાક થોડો ઘણો માઇનર પ્રોબ્લેમ હોય, કદી કોઈ એડું ઘર ના જેડા પ્રોબ્લેમ ન હોય, થોડો ઘણો ભગવાન મણી કે કેટલાક કેટલાક પ્લસ માઇનસ મણી ટેકાને હાલ દઉં હોય, પણ બાકી પણ જો ને તારે પાકે ઈ લેડીઝ કે અસલ લોકો તો ઘરમાં ઘણે મળે ભગવાન જો નામ ગણો હતા, ઘણે મળે પૂજા પાઠ કર્યો હતા, ઘણે મળે જપ ઇત્યાદિ કર્યો હતા, પણ તે છતાં ફલ કોળા નતો મળે, કરેલો ઓફર નતો મેને, પણ કદાચ કોઈ સિસ્ટમમાં પાંજી કંઈક કમી લાગે હતી, કેટલાક રીત બરાબર ન હોય ને તેને ફળ પાકે મળે, પણ મળે લાગે બહુ ડીલે થઈ વેને, પણ ફળ મળે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાસ સાથે ઉતારી, મળી વેને. અને બે એકડી વસ્તુ કે જડે મળે તડે વ્યાસ સાથે પણ મળે, એનો નહી ડીલે થઈ હોય તો ફળ ઓછો મળતો, ના ના ના, ડીલે થઈ જેટલી વખત ભગવાન માટે પીવે ને એટલો ફળ એનો ઇન્ટરેસ્ટ ચડતો હોય ને તો. અને પો ભગવાન એકડે ભેગોડીએ, પરંતુ આગે તત્કાલ મેં ખબર હોય તો તત્કાલ મેં ન મળી શકે, બીકોઝ પાછી થોડી વિધિ મેં કેટલાક કેટલાક સિલી મિસ્ટેક છે, મેજર મિસ્ટેક ને સિલી મિસ્ટેક, નડી નડી મિસ્ટેક, એને કારણે પાછો ફળ મળે મેં થોડો વિલંબ થતો મને. જ્યારે તે બચ્ચો એક્ઝામ મેં પેપર લખતો હોય તો પેપર મેં 100 out of 100 મળ્યા હોય તો એક્ઝામિનર કોર કરે ખબર પો નરે કે આન્સર બરાબર અહીં કે નહીં, બરાબર છેકા છે કે કંઈ આવે કે ન થઈ જાય, હા થોડો થોડો કેટલાક કેટલાક છેકા છેક થઈ ગઈ, આગળ કામ કરો, પંચ માર્ગ ઉડાવી જાઓ. એટલે હિ આ જો ફળ મળે મેં એટલે વિલંબ થયું ને તો એ જપ જા પ્રકારે જપ જો કરો તો એને અનુષ્ઠાન જો પ્રકાર હતો. તો એમ પ્રમાણે આજે ડી પાકે પાલકો વિરામ નતા, ભગવાન કે પ્રાર્થના કર્યો કે ભગવાન પરમ પૂજ્ય પિતાશ્રી જીવાત્મા કે પરમ શાંતિ પ્રાપ્ત પ્રદાન કરીએ એડી કામનાથી ભગવાન કે નમસ્કાર કર્યો હતા. કીર્તિભાઈ પણ અહીં પણ ગાઈ શકો હતા. કીર્તિભાઈ પ્લીઝ રચો, હાચો હાચો કીર્તિભાઈ, હાચો હાચો આવ અહીંયા ના આવ અહીંયા આવ અહીંયા આવ અહીંયા હાચો અહીંયા હાચો બજસુ કાલે બજસુ
ભજશો સીતારામ, ક્યારે ભજશો રાધેશ્યામ. જય હો. આજે ભજશો, કાલે ભજશો, ભજશો સીતારામ, ક્યારે ભજશો રાધેશ્યામ. શ્વાસ કૂટશે, નાડી તૂટશે, શ્વાસ કૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રહે અંગમાં. તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા સત્સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. રાધે જીવ જાણતો જાજો, જીવ શું છે આત્મા, પેલા અમર કરી લો નામ. જીવ જર તો જાજુ, જીવ શું મારું છે આત્મનામ, પેલા અમર કરી લો નામ. તેડું આવશે જામનું ત્યારે, તેડું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. રાધે રાધે. જપીશું મેળવી લો ને દાન,
પાવન રેવા કરી લો સૌથી કહેતા પાછી જબ શું મેળવ્યું ને દાન રેવાના કરી લો પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં સૌજન કહેતા વ્યંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં સીતારામ ઘણા સત્સંગમાં રાધે શ્યામ ઘણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં જાને વાલે હો સકે તો
લોટ ગયા